दर्दन जाने को हेरी मैं तो दर्द की मारी बन बन भटकूं बेद सावरिया हो मीरा कहे प्रभु गिरिधर नागर मीरा कहे प्रभु गिरिधर नागर मारो बेद सावरिया हो हेरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने कोई मेरो दर्दन जाने कोई मेरो दर्दन जाने स्वामीनारायण भगवान की जय। बोलो श्री स्वामीनारायण भगवान ने। हेलो श्री स्वामीनारायण मंदिर मोतीसर ना आंगणे आज जरे एना श्रीमद सत्संगी जी पारायण चालती बीजा दिवस ना प्रथम सत्र नो जरे प्रारंभ करवानो होय त्यारे वाला भक्तजनो परम पूज्य वक्ता महोदय श्री आपणी वच्चे आवी चुक्या छे ए पोताना स्थाने ग्रहण थाय એ પહેલા દરેક વાલા હરિભક્તોને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મારો માઇક્રોફોનનો અવાજ આપ સુધી પહોંચતો હોય તો જલ્દીથી સભા મંડપની અંદર આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો। આજે આપણે આ દ્વિતીય દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરશું। પૂજ્ય વક્તા મહોદય શ્રી જ્યારે પોતાના આસન પર પધારૂઢ થઈ રહ્યા હોય ત્યારે ભગવાનના જયઘોષ સાથે વક્તા મહોદય શ્રીનું અને પોથીજીનું અભિવાદન કરશું। બોલો શ્રી રાધારમણ દેવની। કારણ કે ભારતીય સંસ્કૃતિની અનુરૂપ આપણે સૌ કોઈ આગળ વધતા હોઈએ છીએ। આ જ્ઞાન સત્રના 7 દિવસના અધ્યાયો આપણને જિંદગીની અંદર ઘણું બધું શીખવાડી જતા હોય છે। કહેવાય છે ને કે જ્યારે શ્રીમદ ભાગવતની અંદર ભગીરથી ગંગા જ્યારે નીકળતી હોય ત્યારે ભાગીરથ મહારાજ જ્યારે ગંગાજીનો પ્રવાહ લઈને આ પૃથ્વી ઉપર પળતળ પર આવ્યા હોય ત્યારે એની પવિત્રતા જોઈ અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગંગા નદીની અંદર જે સ્નાન કરવાથી આપણે પવિત્ર થઈ જઈએ છીએ એવું આપણું શાસ્ત્ર અને સંત સમાજ બધો અને સારા લૌકિક પુરુષોથી માંડી અને સજ્જનો પુરુષોનું કહેવું હોય છે। ત્યારે આપણા જ્ઞાનરૂપી જ્ઞાન ગંગાની અંદર જ્યારે 7 દિવસનું વર્ષોથી રાહ જોતા હતા એવો સમયનું ટાણું અત્યારે આવ્યું છે ત્યારે આને આગળ વધારવા માટે કથાના યજમાન શ્રીને વિનંતી કરીશ કે સભા ઉપર આવશે સ્ટેજ ઉપર આવી અને પૂજ્ય વક્તા મહોદય શ્રીનું તમામ કથાના મુખ્ય યજમાન શ્રી જે છે પરિવાર અમારા કાથરોટીયા પરિવાર એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે। સાથે સાથે સહિતાના મુખ્ય યજમાન એ પણ સ્ટેજ ઉપર આવશે। સહિતા પાઠી બ્રહ્મદેવો અહીંયા જ્યારે બિરાજમાન છે ત્યારે એમનું પૂજન કરી પૂજ્ય વક્તા મહોદય શ્રીનું પૂજન કરી અને આપણે આ સત્રને પ્રારંભ કરાવીએ। આજે સાંજે બરોબર 6 કલાકે આપણા કથાના માધ્યમ દ્વારા શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવાનો છે ત્યારે એવી એક અલૌકિક ઝાંકી કરવી છે કે જ્યાં ખરેખર આજ આપણું ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોય અને એ પ્રાગટ્યની અંદર આજે મોતીસર આપણે નથી રાખવું અને છપ્પૈયાની અંદર બિરાજમાન થઈ અને તાદૃશ્ય દ્રશ્ય કરવું છે ત્યારે સહિતાના મુખ્ય યજમાન એ પણ સ્ટેજ ઉપર એમનો પરિવાર આવશે
અને એ પણ આપણે મુખ્ય સહિતાના વક્તા શ્રી મુક્તરાજજી મહારાજ પાસે આવશે અને એમનું પૂજન અને સન્માન કરશે। અમારે બ્રહ્મદેવને નમ્ર વિનંતી કે પૂજ્ય વક્તા મહોદયશ્રીનું અને પોથીજીનું પહેલા સર્વપ્રથમ सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय आरती श्री कृष्णाय वयम नमः। आबाजू कथा ना मुख्य यजमान સ્વયં સેવકોને વિનંતી કે પંખા બંધ કરાવજો। કથાના મુખ્ય યજમાન આરતીની અંદર જોડાય અને એમના બહેનો પરિવારની અંદર કથાના મુખ્ય યજમાન એ પણ આરતીની અંદર જોડાય, સહિતાના યજમાનશ્રીઓ એ પણ આરતીની અંદર જોડાય, સહિતાના સહયજમાનશ્રીઓ બધા જ અમારે અર્જણભાઈ કાથરોટિયા, રમેશભાઈ કાથરોટિયા, પ્રવીણભાઈ કાથરોટિયા વગેરે બધા નીચેના સ્ટેજના નીચેના ભાગની અંદર જોડાય। જ્યાં આપણે પિતૃઓના ફોટા પધરાયા છે એ જગ્યા ઉપર ત્યાં નીચે આરતીની અંદર જોડાય। આવો આજના આ સત્રનો પ્રારંભ કરવા માટે ઉત્સવ ઉમંગ અને શ્રદ્ધાથી આરતી કરો। આનંદ મંગલ કરો આરતી, હરિ કરો સંતની સેવા, કરો મારા પ્રભુજીની સેવા। આનંદ મંગલ કરો આરતી, પ્રેમ ધરી મંદિર પધરાવો, સુંદર સુખ ડાલેવા, આનંદ મંગલ કરો આરતી। સકળ તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગાજી અમુનાજી રેવા, જેને આંગણ તુલસીનો ક્યારો, શાલીગ્રામની સેવા, આનંદ મંગલ કરો આરતી। સંત મળે તો મહા સુખ પામો, મારા ગુરુજી મળે તો મીઠા મેવા, અધમ ઉદાહરણ પતિત પાવન, આવ્યા છો દર્શન દેવા, આનંદ મંગલ કરો આરતી।
आनंद मंगल करो आरती, आनंद मंगल करो आरती। आय अवसर करुणा निधि करुणा बहु की वाले करुणा बहु की, मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधे। प्रभु जय सद गुरु स्वामी, प्रभु जय सद गुरु स्वामी। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवामी सहितम नमः। हेलो स्वयं सेवक मित्रों ने खास सूचना चालू कथा ये कोई पण श्रोता स्टेज ऊपर दर्शन करवानो आवे अहीं एक थाळी मूकी देवी जेने जे भेट काई धरवी होय अहीं बे थाळी मूकी देवी आ स्टेज ना खूणे एटले त्यां भेट धरी अने पोतानुं स्थान लई लेवू। वाह आजे ઘણા સમયથી આ મંદિરના આપણે જ્યારે પાયા નાખતા હતા ત્યારે એવો સંકલ્પ બધાના મનમાં થતો હશે કે ખરેખર મંદિર બનશે કેવી રીતે અને કેવું તૈયાર થશે, કારણ કે સ્વામી પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીનું કામ એવું છે કે પોતે જ આર્કિટેક્ટ, એટલે પ્લાન નકશા એના મગજમાં જ હોય, એને મોળી વસ્તુ ગમે નહીં, અને ગામડામાં પણ સારામાં સારું મંદિર કરી અને ભગવાન બિરાજમાન થાય એવું એમનું હર હંમેશને માટે સંકલ્પ રહ્યો છે। યાદ રાખજો આજથી છ દિવસ પછી ભગવાન જ્યારે અહીંયા બિરાજમાન થશે આપણા આંગણે આવશે, નગર યાત્રા નીકળશે ભગવાનની, ભગવાન આપણા આ નવા મંદિરની અંદર પોતે નવા ઘરની અંદર જ્યારે બિરાજમાન થતા હોય ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીના ભજનના પ્રતાપે અને સંતોના એવા રૂડા આશીર્વાદથી જે પણ સંકલ્પ ભગવાન આયા પછી તમે આ મૂર્તિ સમક્ષ ઘનશ્યામ મહારાજ સમક્ષ કોઈ પણ સંકલ્પ કરશો એ 100% પૂર્ણ થશે, થશે ને થશે। કારણ કે કાલે પૂજ્ય વક્તા મહોદય સરસ મજાની વાત કરી હતી કે નાના નાના દીકરાઓને મંદિરે લઈને જજો, કારણ કે આપણી સંસ્કૃતિ એવી રહી છે, આપણો વારસો એવો છે કે નાના નાના દીકરાઓને દાન દેતા શીખવાડે, દર્શન કરતા શીખવાડે, પગે લાગતા શીખવાડે। આ આજના યુગમાં જોવા નથી મળતું, કારણ કે સુરતની અંદર તો તમને ખબર જ છે કે 4:30 થયા નથી અને પાણીપુરીની લારીએ છૂટા નથી, એ સમજવાળા તો સમજી જાય કઈ બાજુ કીધું એ, એટલે એટલે અત્યારે સુરતનો સમાજ આવો થઈ ગયો છે। એના ઉપરથી આજે 5 મિનિટનો સમય હોય તો નાના બાળકને લઈ અને મોટા વડીલો આજે મંદિરે બેસતા હોય છે। હનુમાનજીનું મંદિર હતું અને એક દાદા દીકરાને લઈ અને હનુમાનજીને મંદિરે ગયા, ત્યાં હનુમાનજીને મંદિરે નાનો એવો દીકરો ગયો અને જેમ દાદા બે હાથ જોડી આંખ બંધ કરી અને દર્શન કરતા હતા એ રીતે નાના છોકરાએ જોઈ દાદાને બે હાથ જોડી આંખ બંધ કરી અને દર્શન કરતો હતો। પણ પેલા દાદા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે અમારા આ વ્યાજને સુખી રાખજો, એ રીતે એ બોલતા હતા ઝીણી ઝીણી વાતે તરીકે। એ છોકરો જોતો જોતો છોકરાએ બોલવાનું ચાલુ કર્યું, ત્યારે પેલા પૂજારી હનુમાનજી મહારાજના હતા એમણે કીધું કે દાદા પ્રાર્થના કરે એ તો અમને ખબર પડે, પણ તું અવડો એવો 5-6 વર્ષનો દીકરો અને તું શું પ્રાર્થના કરે છે, ભગવાનને તું શું કહે છે? એણે કીધું કે મને બાલ મંદિરની અંદર, સિનિયર કેજીની અંદર, જુનિયર કેજીની અંદર મને મારી ટીચરે એવું શીખવાડ્યું છે, ABCD હું બોલું છું, 5-6 વખત ABCD બોલી ગયો છું, હવે હનુમાનજીને કઈ રીતની પ્રાર્થના જોઈએ એ બધું નક્કી કરીને સેટ કરીને ગોઠવી લેશે। એટલા માટેથી આવી ભગવાનને પ્રાર્થના નાના છોકરાઓ કરતા હોય છે, એટલા માટે આપણા સંસ્કારો આપણા દીકરાની અંદર કેમ આવે એનું જો કોઈ આપણે આજના સમયે સર્વશ્રેષ્ઠ સાધન હોય તો એ આવી જ્ઞાન સત્રો અને આવી કથાઓ દ્વારા મળતું હોય છે। વધારે સમય નથી લેવો, પરમ પૂજ્ય વક્તા મહોદયશ્રીને વિનંતી કરીએ કે આ બધું યંગસ્ટર આજનું આ મોતીસરના આંગણે ઘણું બધું છે, એમને કિશોર અવસ્થાની અંદર કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ કરવી જોઈએ, કેવી રીતે ભગવાનનું ગુણાનુવાદ કરવું જોઈએ, આ કિશોર અવસ્થાને વ્યર્થ ન જવા દેવી જોઈએ, એવી બધી જે મનના પ્રશ્નોની જે હારમાળા સર્જાઈ રહી છે
એને તાદૃશ્ય કરવા અને એને કંઈક માર્ગદર્શન મળે એ માટે ભક્તિ કિશોર સ્વામીને વિનંતી કરીએ કે આવી અને અમારા આ ગામજનોના ભક્તજનોને એવી રૂડા ભગવાનની લીલા ચરિત્રોની કથા સંભળાવો. હજી યાદ રાખજો, આજે સાંજે 6 કલાકે ઘનશ્યામ જન્મોત્સવ ભગવાનનું પ્રાગટ્ય કરવાનું છે. એનો ચડાવો બપોરની કથામાં આજની જ જ્યારે આપણે પૂર્ણાહુતિ તરફ જશું, વિરામ તરફ જશું બપોરની કથાનું સત્રના, ત્યારે એનો ચડાવો કરવાનો છે. એ પણ બધાએ નોંધ લે. આવો, વધારે સમય નથી લેવો. પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી. હાલો 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 પ્રવિષ્યમમવાચમિમાં પ્રસોપ્ત
સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણાત્મગાદી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય વાતાત્મજં વાનરયોતમોખ્યં શ્રીરામદૂતાં શરણં પ્રપદ્યે શ્રીરામદૂતાં શરણં પ્રપદ્યે આવો ભક્તો દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં પ્રવેશ કરીએ તે પહેલા ઠાકોરજીને યાદ કરીએ તાલીના નાદ સાથે બધા જોડાઈએ અને બહુ સરસ મજાનું પદ છે મહારાજનું સાથે ગાતા પણ જઈએ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે રોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ જેને ભજતા છોટે છોટે ફંદ કરે વવ પાર ને રે રો હરિ બો સમરુ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદી કરજે તજે કામ ને રે રોલ જેને ભવ બ્રહ્માદી દેવ વજે તજી હરે
हरि अक्षर ब्रह्म आधार पार कोई नव लहे रे लोल सहस्रमुख काय निगमने ती कहे रे लोल वर्ण वो सुंदर रूप अनूप जुगल चरणे नाथ रहो रे मार मीरे लोल बंधु सजानंद रस रूप अनुपम सार ने रे लोल बंधु सजानंद रस रूप अनुपम सार पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री राधारमण देव की जय। श्री नर नारायण देव की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। अस्ति कौशल देशेषु पुरा मीटार संज्ञकम्। अस्ति कौशल देशेषु पुरा मीटार संज्ञकम्। सर्वैया उतरे तीरे सर्वैया उतरे तीरे। चातुर्वर्ण जनावृतम् सर्वैया उतरति रे। चातुर्वर्ण जनावृतम् अस्ति कौशल देशेषु
अस्ति कौशल देशेषु पूरा मीर संगकम सर्वया उतरे तेरे चातुर्वर्ण जनावृतम चातुर्वर्ण्यम नावृतम चातुर्वर्ण्यम माइक में थोड़ा सेट करो मजा न थे होते काल जो करो हेलो थोड़ो आवाज आपो हेलो इष्ट देव अनंत कोटि ब्रह्मांड ना अधिपति पूर्ण पुरुषोत्तम सर्वना कारण एवं निज हृदय में विराजमान हरिकृष्ण महाराज आ दिव्य सभा ने अंदर प्रगट स्वरूपे विराजमान सहजानंद स्वामी द्वितीय दिवस ना प्रथम सत्र नी अंदर सभा में उपस्थित वंदनीय पूजनीय शास्त्री स्वामी अक्षर प्रकाश दास जी स्वामी संहिता पठ नु यजन करी रहेला एवा संत तथा विद्वान भूदेव ब्राह्मणों संगीत मित्रों कथाना मुख्य यजमान एवा मारे अक्षर निवासी जसमद भाई डाया भाई काथरोटिया जिमना स्मरणार्थे एमना बन्ने दीकराओ गंगा स्वरूप सविताबेन जसवद भाई काथरोटिया एमना नाना दीकरा योगेश भाई जे काथरोटिया धर्मपत्नी एमना जागृतिबेन योगेश भाई जसवद भाई ना मोटा दीकरा एले जयसुख भाई जसवद भाई काथरोटिया एमना धर्मपत्नी गीताबेन जसुख भाई जयसुख भाई अनिरुद्ध भव्य फोरम धार्मी समग्र परिवार ने याद करी संहिता पाठना मुख्य यजमान छे अने मोटी घणी बधी सेवा पण जेमने लखावेली छे एवा मारे दुलाभाई अंटाला एमनो जे परिवार त्रणेय भाईओ आव्या छे कि एक ज आव्या छे બધા એવા છે અમારે જયસુખભાઈ હોય રવિભાઈ હોય દિનેશભાઈ હોય એમના સમગ્ર પરિવારને યાદ કરીએ જેમણે જેમણે સંહિતાના પાટલા લખાવ્યા છે દરેક પરિવારને હું યાદ કરું છું અહીંયાથી આ ઉત્સવ અને આ મંદિરમાં જેણે તન મન અને ધનથી જેમણે ખૂબ સેવા કરી છે નાના વ્યક્તિએ નાની સેવા કરી છે એ દરેક પરિવારના સભ્યોને યાદ કરી કથા શ્રવણ કરવા પધારેલા દરેક ગામના ભક્તોને યાદ કરી આજુબાજુના દરેક ભક્તોને સ્ત્રી ભક્તો હોય પુરુષ ભક્તો હોય નાના બાળકો હોય બધાને સૌ પ્રથમ હેત ભાવ અને પ્રેમથી વ્યાસપીઠ ઉપરથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાલે મોડું થઈ ગયું હતું રાસ રમવામાં આજે ઓછા દેખાયણા એટલે કે પત્રિકા આપી ત્યારે એવું તો નહોતું કીધું ને કે એક જ દિવસની કથા છે સરસ મજાનો કાલે રાસ લીધો ઠાકોરજીની યાદ કર્યા અને આજે પાછો એવો પવિત્ર દિવસ જેમ સભાની અંદર સંતો બેઠા હોય અને પુરુષ ભક્તોને આશીર્વાદ આપતા હોય એમ સ્ત્રી ભક્તોની અંદર પણ પહેલા જ દિવસથી જેમણે પોતાનું સ્થાન શોભાવ્યું છે એવા સાંખ્યોગી માતૃશ્રી
પૂજાબેન આપણી સભાની અંદર ઉપસ્થિત છે, બેનોને ખૂબ સત્સંગ કરાવી રહ્યા છે. અને સાંજે પાછું કંઈક એમનો જ કાર્યક્રમ છે, મહિલા મંચ, એટલે પુરુષોને નથી, સ્ત્રી ભક્તોને ખાલી લાભ મળશે. મોતીસર ગામને આંગણે આવું ભવ્ય મંદિર થયું ને ભવ્ય મંદિરના પ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. એમાં પ્રથમ દિવસ વ્યતીત થયો, આજ બીજો દિવસનો પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ. વાલા ભક્તો, શુભ કાર્ય કરવા માટે ઘણો બધો સમય જતો રહે છે. સારું કાંઈ કાર્ય કરવું હોય તો ઘણો બધો સમય લે. સારો વ્યક્તિ બનાવવો હોય ને કોઈને તો ઘણો બધો સમય માગી લે. એક સારું મકાન બનાવવું હોય તોય ઘણો સમય લઈ લે. મંદિર બનાવવું હોય તોય ઘણો સારો સમય લઈ લે, તરત ન થઈ જાય. એમ શુભ કાર્ય કરવા માટે ઘણો બધો સમય જાય, અને કેટલો જાય એ નક્કી નહીં. પણ કંઈક સારું આપવું હોય જગતને અને કંઈક પોતે સારા બનવું હોય તો ઘણો બધો સમય દેવો પડે એની પાછળ. આજે કોઈ લાખો રૂપિયાની નોકરી કરતા હોય તો એની પાછળ એને ઘણો બધો સમય આપ્યો હશે. પરીક્ષામાં પાસ થવું હોય સારા માર્ક્સે તો સમય આપવો પડે એની પાછળ. અને પછી આપણે પરીક્ષા નજીક આવી જાય ને પછી આપણે બુક લઈને બેસીએ વાંચવા તો ભેગું ન થાય. એમ જેની પાસે જેટલો સમય અપાય છે તો સમજો કે એની પાછળનું કાર્ય સરસ થવાનું જ છે. એમ શુભ કાર્ય કરવા માટે માણસને ઘણો બધો સમય દેવો પડે છે, પરંતુ જ્યારે વિસર્જન કરવું હોય ને ત્યારે ક્ષણિક વાર લાગે છે. સર્જન માટે જેમ સમય જાજો લે એમ વિસર્જન માટે સમય બહુ ઓછો લે. સારા વ્યક્તિને સંસ્કાર આપવા હોય ને તો ઘડતા 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 વર્ષો વ્યતીત થઈ જાય. અને એ જ વ્યક્તિને જ્યારે તમે કોઈ એવા બે વ્યક્તિ સાથે મૂકી દો, પાંચ દિવસની અંદર તો એની જેવો થઈ જાય. કોઈ દારૂ પીતો હોય ને, દારૂ એને તમે ગમે તે ગામમાં મૂકો ને ગમે તે ગામમાં, એને કોઈ અજાણ્યું ન હોય છતાંય એને સાંજ પડે તો ગોતી લે ક્યાં મળે છે. અને સારો વ્યક્તિ હોય જે ભગવાનનો ભગત, એને તમે ગમે તે ગામમાં મૂકો, નિયમ એવો હોય કે પહેલા સ્નાન વિધિ કરીને પહેલા ઠાકોરજીના દર્શન કરું અને પછી જ પાણી મોઢામાં મૂકું, તો એ પહેલા સૌ પ્રથમ મંદિર ગોતશે. પણ એવો કરવા માટે સારામાં સારો સમય એને આપ્યો હોય ત્યારે બને છે. એમ સર્જન માટે ઘણો બધો સમય જાય છે, વિસર્જન માટે કઈ બહુ સમયની જરૂર નહીં. બિલ્ડિંગ બાંધતા બાંધતા વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ જતા રહે, પરંતુ એક ખાલી નાનો એવો ધરતીકંપ આવે તો ક્ષણવારમાં આખી આખી બિલ્ડિંગ ત્યાં ત્યાં ધરાશાયી થઈ જાય. એમ સારું કાર્ય કરવા માટે સમય લાગે. એમ આજે સ્વયં પરમાત્માને પ્રાગટ્ય થવું છે પૃથ્વી ઉપર, એટલે સમય લીધો છે. અને કાલે આપણે જ્યાંથી કથા છોડેલી કે માતા પિતા વિચારે છે કે અમે કોને માતા પિતા બનાવીએ, કે જ્યાં અમે જન્મ ધારણ કરીએ. બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ઋષિની સાથે બેઠેલા મરીચ્યાદિક ઋષિઓ, ધર્મ, મૂર્તિ, ઉદ્ધવ આદિ બધા બેઠા છે. એ સમયે દુર્વાસા ઋષિ પધારે, જેનું સન્માન ન થયું
જેને શ્રાપ આપ્યો બધા જ પૃથ્વી પર જન્મ ધારણ કરો. સ્વામી લખે કે આવ્યા દુર્વાસા મારી ઈચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાયે. આવ્યા દુર્વાસા મારી ઈચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાયે. આવ્યા દુર્વાસા મારી છાયે, આવીન પામ્યા સન્માન કાયે. હે દીધો શાપ મેં વાર્યા તેને, બોલ્યા જેમ બોલાવ્યા એને. હે દીધો શાપ વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને. હે દીધો શાપ મેં વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને. હે દીધો શાપ મેં વાર્યા તેને, બોલ્યા જેમ બોલાવ્યા એને. બોલ્યા જેમ મેં બોલાવ્યા એને. બોલ્યા જેમ મેં બોલાવ્યા એને. આવ્યા દુર્વાસા મારી ઈચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાયે. જ્યારે શ્રાપ આપી દીધો દુર્વાસા ઋષિ ત્યાંથી વિદાય થયા, એ સમય ધર્મ મૂર્તિ ઉદ્ધવ આદિક ઋષિઓ બેઠા છે ને ભગવાનને હાથ જોડીને કહે, પ્રભુ આ ભૂમિ તો એવી છે જેની વેર વૃત્તિ પણ જે જન્મજાત હોય ને એ પણ નાશ પામી જાય, જેને સહજ વેર વૃત્તિ છે, સર્પ અને નોળિયો એને સહજ વેર વૃત્તિ છે, કૂતરો હોય ને બિલાડી હોય ને સહજ વેર વૃત્તિ છે, ઉંદર ને બિલાડી ને સહજ વેર વૃત્તિ છે, તો આ સ્થાનમાં આવ્યા પછી પોતાની વેર વૃત્તિ જો છોડી દેતા હોય તો પછી દુર્વાસા ઋષિને ક્રોધ શા માટે આવ્યો? આ પૃથ્વી પર પગ મુક્તાની સાથે જેના કામ ક્રોધ લોભ બધાય નાશ પામી જાય છે, તો દુર્વાસા ઋષિને ક્રોધ શા માટે આવ્યો? અને એના ઉત્તરમાં ભગવાન કહે છે કે હે માતા પિતા, હે ઋષિઓ સાંભળો, એ તો મારે નિમિત્ત બનવું તું કાંઈક જન્મ ધારણ કરાવવા માટેનું, એટલા માટે મેં એમને બોલાવ્યા. એ આવ્યા, મને ખબર છે કે આ પૃથ્વી ઉપર પગ મૂકે તો તાકાત નથી કે એને ક્રોધ આવી શકે, પણ કઈક નિમિત્ત તો બનાવું, તો મારે પૃથ્વી પર જન્મ ધારણ કરો તો કઈક નિમિત્ત બનાવું, એટલે મેં એને બોલાવ્યા. દીધો શાપ મેં વાર્યા તેને, બોલ્યા જેમ બોલાવ્યા એને. એ શ્રાપ દેવા સમર્થ હતા, શ્રાપ દીધો એ સમય મેં જો કીધું હોત તો ઉભા રહી જાત, પણ મેં મારી જેવી ઈચ્છા હતી જેમ બોલાવાતા એમ એ બોલ્યા છે. અહીંયા બહુ સરસ મજાનો પ્રસંગ એક એ બને છે, પણ એ સત્સંગી જીવન ગ્રંથમાં નથી લખાયેલો, સંપ્રદાયના અન્ય જે ગ્રંથો છે એની અંદર એ પ્રસંગનું વર્ણન આવે છે. શ્રાપ દીધો ને એ સમય ઋષિ આદિક ભગવાનને પ્રાર્થના કરે શા માટે શ્રાપ થયો છે,
અને એ સમયે ધ્યાન ધર્યું છે ભગવાન નરનારાયણ દેવે. ધ્યાન ધરી અને મૂળ સ્વરૂપમાં ગયા છે અને મૂળ સ્વરૂપને પ્રાર્થના કરી છે કે પ્રભુ આવું કઈ રીતે બની શકે. અને એ સમય કીધું કે અવતાર મારે ધારણ કરવો છે, એટલા માટે નિમિત્ત બનાવ્યા છે બધાને ત્યાં. તમે બોલતા હતા તમારામાં રહી અને મેં દરેકની વૃત્તિઓ ખેંચી લીધેલી હતી, જેને કારણે પાછળ શું થઈ રહ્યું છે, કોણ આવે છે, કોણ જાય છે, કઈ ખબર ન રહે. અને સાંભળો નરનારાયણ દેવ, તમારી વૃત્તિ પણ ખેંચી લીધી એટલા માટે, કારણ કે તમારી જો દ્રષ્ટિ એની ઉપર પડે તો એનો ક્રોધ જતો રહે, અને મારે જે નિમિત્ત બનાવવું છે એ નિમિત્ત ન બને એટલે તમારી દ્રષ્ટિ પણ એની ઉપર ન પડવા દીધી મેં. ભગવાન નારાયણ કહેવા લાગ્યા છે કે હે ધર્મ, હે મૂર્તિ, હે ઉદ્ધવ, મારી ઈચ્છાથી દુર્વાસા ઋષિ આવ્યા છે, શ્રાપ આપ્યો છે અને બધાને લાગ્યો છે, સાથે હું પણ આવી ગયો છું. એમ કરો, સૌ પ્રથમ તમે જન્મ ધારણ કરો. અને એ સમય ઉદ્ધવજી ઊભા થયા છે, એને હાથ જોડ્યા છે, પ્રભુ હું તો નહીં જાઉં, અરે હું તો પૃથ્વી ઉપર હતો અને ત્યાંથી અહીંયા આવ્યો, એટલા માટે આવવાનું થયું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ લોકને છોડીને ગયા પછી મને વિરહ થયો ભગવાનનો, ત્યારે ભગવાને કીધું બદ્રિકાશ્રમમાં તમે જાઓ, અને હું બદ્રિકાશ્રમમાં આવ્યો. હવે અહીંયાથી પણ જો તમે મોકલતા હોય તમારો વિરહ પાછો મને થશે, એટલા માટે હવે હું નહીં જાઉં. અને ત્યારે ભગવાન એમ કે, સૌ પ્રથમ તો તમારે જવું પડશે, આ બધા ઉપર જેટલા બેઠા ને એ બધા ઉપર તો એક જ શ્રાપ છે, તમારી ઉપર તો બે સાધુના શ્રાપ છે, યાદ કરો એ પિંડારક ઋષિના, આખા યાદવ કુળને શ્રાપ આપેલો, એમાંથી ભગવાનની ઈચ્છાથી તમને બચાવેલા, એ શ્રાપ મિથ્યા નથી થયો હજી, એ શ્રાપ તો તમારી ઉપર છે જ હજી, પણ ભગવાનની કૃપા હતી ત્યાં સુધી તમારી ઉપર એ શ્રાપને થોડોક દૂર ધકેલો છે. અને અહીંયા દુર્વાસા ઋષિનો શ્રાપ થયો છે, બે શ્રાપ લાગ્યા તમારી ઉપર, એટલે સૌ પ્રથમ તમે જન્મ ધારણ કરો. અને પછી માં ભક્તિ દેવી અને ધર્મદાદાને આજ્ઞા કરી છે, તમે જન્મ ધારણ કરો. त्वामहं भगवान् स्तात चिंता मा कुरु चेतसि, मदीच्छैव शापोयं जात इत्यावदार्यताम्. सुरत मुनि के हे राजन, भगवान ने आश्वासन आप्यु छे, तमे जन्म धारण करो, हूँ तमारी पाछळ जन्म धारण करीने आवी रह्यो छुं. બોલો સ્વામી નારાયણ ભગવાન કી. સ્વામી આવ્યા છે, આપણે જોરદાર તાળીઓનું અભિવાદન કરીએ. અમારે જૂનાગઢથી સત્યપ્રકાશ સ્વામી સાથે જેમને બહુ મિત્રતા છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી વાસુદેવ સ્વામી પધાર્યા છે, એકવાર જોરદાર તાળીથી એમનું સ્વાગત. સાથે ગઢપુરથી અમારે સાંખ્યોગી માતાશ્રીઓ પધાર્યા છે, એકવાર જોરદાર તાળીથી સાંખ્યોગી માતાને પણ વધાવી લઈએ. રૂડા રૂડા
સર્યાવ્યો આજ મનુ જો સુરત મુનિ કહે પ્રતાપસી રાજા ભગવાનના કહેવાથી ધર્મ મૂર્તિ ઉદ્ધવ આદિ ઋષિઓ સારા માતા પિતાની શોધ કરવા લાગ્યા. એ જ સમયે ભગવાન શ્રી નારાયણ જન્મ લેશે આવી અસુરોને ખબર પડી છે અને અસુરોને એમ થયું કે ભગવાન જન્મ ધારણ કરે અને ધર્મનું સ્થાપન કરે પછી અમારું મૂળ નહીં રે, એના પહેલા અમે જ બધા જન્મ ધારણ મંડીએ કરવા અને બધાના ઘરમાં જન્મ ધારણ કરીએ, જેને કારણે એટલો બધો અધર્મ ભગવાન પ્રગટ થાય, એ પહેલા એટલો બધો અધર્મ વિસ્તારી દઈએ કે જેને કારણે ધર્મનું સ્થાપન જ ન કરી શકે. કારણ કે ધર્મ હોય થોડો ઘણો પણ તો ધર્મનું સ્થાપન થાય, અધર્મ જ વ્યાપાવી દઈએ આખા પૃથ્વી ઉપર. નાસ્તિ મૂળ કુતઃ શાખા, ધર્મનું મૂળ જ ન રે. આમ બધા ભેગા થયા છે અને ભેગા થઈ અને વિચાર કરે છે ક્યાં ક્યાં જન્મ ધારણ કરશું. એમાંથી કોઈ એક અસુર હશે ઊભો થઈ હાથ જોડી અને સભાને કીધું કે ભાઈ હું અહીંયા જન્મ ધારણ કરીશ, હું એની માતા બનીશ, એક કે હું એને દીકરી બનીશ, એક કે હું એને બાપ બનીશ, અને બન્યા પછી શું કરીશું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં બહુ સરસ મજાનું વર્ણન કર્યું સ્વામીએ. એક કહે થાવું એની માત, નિત્ય શીખવો પાપની વાત. એક કહે થાવું તેની માત, નિત્ય શીખવો પાપની વાત. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની પાસી. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની પાસી. એક અસુર ઊભો થઈ કે હું એની માતા બનીશ, અને માતા બનીશ ને પછી મારા દીકરા હશે કે ઘરના કોઈ પણ સભ્ય હશે એને ભગવાનનું ભજન નહીં કરે તો પાપ જ શીખવાડીશ. પાપ કેમ કરાય એના માર્ગે દોડી જઈશ હું, પાપ કઈ રીતે કરાય એની બધી તાલીમ હું આપી દઈશ. અને તા એક બીજો અસુર ઊભો થયો એ કે હું એની માસી બનીશ, અને માસી બનીશ ને પછી એને એટલા બધા મોહમાં નાખી દઈશ કે એને બીજું કઈ સૂજે જ નહીં પરિવાર સિવાય, અને એમનેમ એનું જીવન વ્યતીત થઈ જાય અને ભગવાનના ભજન કર્યા વગર એમનેમ પોતે મૃત્યુ પામે અને આપણી પાસે પાછો આવે, આપણી સંખ્યા વધે. સ્વામી આગળ લખે, એક કહે થાવું એની બેન, હોય કળ કળી કરાવું. એક કહે થાવું મોદી કરી, મારી ચિંતા માન વજે હરી. એક કહે થાવું મોદી કરી, મારી ચિંતા એ માસી વાળો અસુર બેઠો થયો અને તા તો બીજો એક ઊભો થયો. ઊભો થઈને કે હું એની બેન બનીશ, અને મારો ભૈલો એમ કરતા કરતા
એને હું એવી રીતે ફેનમાં લઈ શકે એ બીજું કઈ વિચારી જ ન શકે ભગવાનના માર્ગ સુધી. હું જેમ કહું એમ જ પોતે કાર્ય કરી રાખે. અને તા તો એ બેઠો થયો, ત્યાં બીજો એક અસર ઉભો થયો ને એ વિચાર કરે કે હું એની દીકરી બનીશ, અને દીકરી બનીશ ને પછી એના ખોડામાં રમીશ, વાલ કરીશ, કે બધું જ ભૂલી જાય પોતે મારી ચિંતામાં ને ચિંતામાં એ આખે આખું પોતાનું આખું ખોઈ નાખે, એવી રીતે હું કરીશ. એક કહે થાવુ એનો બાપ મારી કોટીને કરાવો પાપ. તાલી પાડવાની મનાઈ છે. એક લાગે થાવો એનો પાપ મારી કોટીને કરાવો પાપ. એક કહે થાવો એનો ભાય નાખો અતિશય અધર્મ માય, નાખો અતિશય અધર્મ માય. એક અસુર ઉભો થઈને કે હું તો એનો બાપ બનીશ, અને બાપ બનીશ ને, અને પછી એ જો મારો દીકરો એમ કે મારે મંદિરે જવું છે તો મારી કુટીન પાપ કરે મંદિરે જવા તો છે, અને એમ કે મારે સાધુ પાસે બેસવું છે થોડીક વાર સત્સંગમાં જવું છે તો ન્યાથી મારી મારીને ઘરે લઈ આવીશ, પણ એને ભગવાનનું ભજન નહીં કરવા દઉં, એ જો ભગવાનના માર્ગે જતો હશે તોય ના પાડીશ. કે જો ઓલો ગયો તો ભગવાનનું ભજન કરવા એ પાછો આવ્યો, ઓલો ગયો તો ભગવાનનું ભજન કરવા એ પાછો આવ્યો, એમ બધાને યાદ કરાવી કરાવીને એને કહીશ કે ભગવાનનું ભજન નહીં, હું કહું ને એમ તું કર. અને તા એ બેઠો થયો, તા એક બીજો અસુર ઊભો થયો, અને કે હું એનો ભાઈ બનીશ. અને ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય, એક જ ઘોડિયામાં સૂતા હોય, એકબીજાના કપડાં પહેરતા હોય, અને હું કહીશ નહીં એમ જ મારું માનશે, હું કહીશ કે ધર્મ નહીં કરવાનો અધર્મ જ કરવાનો, આપણે મારવાના લોકોને લોકોને હેરાન કરવાના બસ એમાં જ સુખ રહ્યું છે એમ જ હું શીખવાડીશ. સ્વામી આગળ લખે, એક કહે થાવો એનો કાપો બતાવો પાપ માર્ગ પાપો. એક કહે થાવો એનો કાપો બતાવો પાપ માર્ગ પાપો. એક કહે થાવો એનો ગુરુ જગે અત જેટલા હું કરું, જગે અત જેટલા હું કરું. એક અસુર બેઠો થાય, એક ઉભો થાય, એમ કરતા કરતા એક એમ કે હું એનો કાકો થઈશ, અને પાપ માર્ગ બતાવીશ, પુણ્યનો માર્ગ જ નહીં બતાવું. તો એક ઊભો થાય કે તમે તો સંસારમાં રહેશો ને, હું ત્યાગાશ્રમમાં જઈશ અને બધાનો ગુરુ બનીશ, અને ગુરુ બનીશ ને પછી જેટલા મારી પાસે આવશે ને એ બધાને આ જગતમાં જેટલા પાપ છે ને બધાય પાપ એને પાસે કરાવીશું. અને ઘણી વખત ગુરુ એવા ભટકાઈ જાય ને, ન વિચાર્યું હોય એવું આપણે કરી મૂકે, આપને એમ થાય કે ગુરુ પાસે ગયા છે ગુરુ કઈ જ્ઞાન આપશે, પણ એ જ્ઞાન એક બાજુ રહી જાય અને ગુરુ પોતાના પગ આપી દે. અને ઘણી વખત તો આપણે ગુરુને જોઈએ તો કેલેન્ડર બનાવતા હોય ને, કેલેન્ડર બહુ સરસ મજાનો કેલેન્ડર બનાવે, એમાં ઠાકોરજીનો ફોટો હાવ નાનો આવે, ગુરુજીનો બહુ મોટો ફોટો આવી જાય. આપણે એમ થાય ધ્યાન કોનું ધરવું, ગુરુજીનું ધરવું કે ભગવાનનું ધરવું? ગુરુ કેમ બનાય અને કેવા ગુરુ હોવા જોઈએ? જે કેવલ ને કેવલ ગુરુનું કાર્ય એટલું જ છે ભગવાન સુધી પહોંચાડવાનું. જીવ ભગવાન સુધી પહોંચ્યો પછી ગુરુનું કાર્ય ત્યાંથી પૂર્ણ થઈ જાય છે.
अरे गुरु गोविंद दोनों खड़े इसको लागू पाए, अरे गुरु गोविंद दोनों खड़े इसको लागू पाए, अरे बलिहारी गुरु देवनी जिने गोविंद दियो दिखाई। गुरु नो बहु मोटो महिमा छे। आगड़ कथा मा जो प्रसंग आवशे तो लेशो आपने। धर्म दादा अने मां भक्ति देवी जारे नैमिक शारण्य क्षेत्र ना जंगल मा भूला पड़े छे अने सौ प्रथम माया आवे छे ने ए समय नो बहु अद्भुत प्रसंग छे। त्यां साचा गुरु मेड़ा होई तो भगवान नो मार्ग सहज बनी जाए छे, नहींतर घणा गुरु तो शिष्य नो चित हरण करवाने के चित केता वित धन हरण करवा माटे ज प्रयत्न करता होई छे। अने ए गुरु नी पासे रेवाती वो जाजो कोई फायदो थाय नहीं। पण अहींया असुर एम के छे कि हूँ साधु रूपे गुरु थईश, मारी पासे जे कोई भगवानना भक्तो आवशे ने एने भगवाननी महिमानी वात नहीं करो, एने केम पाप कराय ए ज हूँ शीखवाड़ीश। नहींतर गुरुनु कार्य केवु छे, बाजूमां बेसो ने एटले तरत भगवाननी वात करे तो समझू कि ए गुरु छे। बाकी बाजूमां तमे बैठा होय ने पूछे કે શેર બજારનું શું ચાલે છે અત્યારે, તો ત્યાંથી હાથ જોડીને ઊભો થઈ જાવ સદગુરુ, નહીતર શું થશે કે ગુરુ તો ઝૂંપડામાં રહેતા હોય, આપણે બંગલામાં રહેતા હોય, એની ભેગા જો એમને મર્યા ને તો આપણે એક દિવસ ભાડાના મકાનમાં રહેવા જતા રહીશું। આમ આજ અસુરો બધાએ પોતે નક્કી કર્યું છે જન્મ ધારણ કરવો છે, પોતપોતાના વિચારો પ્રમાણે બધાએ પૃથ્વી પર જન્મ ધારણ મીંડા છે કરવા। અને હે રાજા, પછી તો જ્યાં જોવે ને ત્યાં તો અધર્મ મીંડો છે વ્યાપવા, પાપ ને પાપ થવા લાગ્યા છે, ધર્મનું કોઈ પાલન કરી રહ્યું નથી, જે ભગવાનના ભક્તો રહે છે એ પણ દુખી દુખી જીવી રહ્યા છે। અને એ જ સમયે ધર્મ પિતા આકાશ માર્ગે નીકળ્યા છે, જોયું છે અસુરોથી બહુ પીડાય છે ભગવાનના ભક્તો, હવે જન્મ ધારણ કરું અને હું જન્મ ધારણ કરીશ તો જ પરમાત્મા પૃથ્વી પર પ્રગટ થશે અને ધર્મનું સ્થાપન કરશે। આમ વિચાર કરી અને ધર્મ દાદાએ જન્મ ધારણ કરવા માટે સારા માતા પિતાની શોધ કરી છે અને એમની દ્રષ્ટિ પડી છે ઇટાર ગામ ઉપર। अस्ति कौशल देशेषु पुरा मीटार संज्ञका, अस्ति कौशल देशेषु पुरा मीटार संज्ञका, अस्ति कौशल देशेषु पुरा मीटार संज्ञका, अस्ति कौशल देशेषु सर्वया उत्तरे तीरे चातुर्वर्ण जनावृता, सर्वया उत्तरे तीरे चातुर्वर्ण जनावृता, सर्वया उत्तरे तीरे चातुर्वर्ण जनावृता, सर्वया उत्तरे तीरे चातुर्वर्ण्य जनावृत। अस्ति कौशल देशेषु पुरा ईटार संज्ञकम्, सर्वया उत्तरे तीरे चातुर्वर्ण्य जनावृतम्। સુરત મુનિ કે હે પ્રતાપસિંહ,
કૌશલ દેશની અંદર સરયુ નદી આવેલી છે. એ સરયુ નદીને કિનારે ઇટાર નામનું ગામ, એ ઇટાર ગામની અંદર ચારેય પ્રકારના વર્ણોના માણસો રહે છે અને ચારેય પ્રકારના વર્ણો એકદમ સંપીને રહે છે, પોતપોતાના જે કાર્યો છે કાર્ય કરી રહ્યા છે. એમાંના એક લક્ષ્મણ શર્મા કરીને બ્રાહ્મણ પરિવાર રહે છે, જેમનું ગોત્ર સાવરણી છે. ભાર્ગવ, હેતવ્ય અને સાવતેશ આ ત્રણ પ્રવરો છે, જેમનો વેદ સામવેદ તરીકે ઓળખાય છે, જેમની શાખા કોથમી તરીકે ઓળખાય છે. અને એ જ લક્ષ્મી લક્ષ્મણ શર્માના ઘરે વંશીધર થયા છે અને વંશીધરને ત્યાં કનિરામ થયા છે. અત્યાર સુધી કનિરામ શર્મા કહેવાતા હતા, પરંતુ એ જ કનિરામ શર્મા સુરસેન નામના રાજાના કુલ પરંપરાના પંડિત હતા અને પંડિત હોવાના કારણે એક એમનું નામ પડ્યું છે પાંડે. કનિરામને ત્યાં બાલ શર્મા નો જન્મ થયો છે. સમય જતા બાલ શર્માના લગ્ન ભાગ્યવતી સાથે કરવામાં આવ્યા છે. બાલ શર્માને ભાગ્યવતી દિવ્ય જીવન જીવી રહ્યા છે. આ કથા મને તમને એ બતાવશે, બહુ સરસ મજાનો મેસેજ છોડે છે આ કથા. જેને મહાપુરુષો સારા વ્યક્તિનું બીડું ઝડપવું હોય એનું જીવન દિવ્ય હોવું જોઈએ. માતા પિતા જો વિચાર કરતા હોય મારો દીકરો ધ્રુવ પ્રહલાદ જેવો થાય, નરસિંહ મહેતા, મુક્તાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુરા ખાચર, દાદા ખાચર, જીવબા, લાડુબા, એના જેવા દીકરી કે દીકરો મારા ઘરે પ્રગટ થાય એવું જો જીવન બનાવવું હોય તો માતા પિતાએ દિવ્ય જીવન જીવવું પડશે. અને તો જ, અને જેણે જેણે દિવ્ય જીવન જીવા છે એની ત્યાં જ મહાપુરુષો પ્રગટ થયા છે. હવે આપણે રેકડી ઉપર પાણીપુરીની ઝપટ બોલાવતા હોય, રગડા પેટીસની ઝપટ બોલાવતા હોય, અને પછી આપણે એવી આશા રાખીએ કે અમારી ત્યાં ધ્રુવ પ્રગટ થાય, અમારી ત્યાં શ્રવણ પ્રગટ થાય ને અમારી સેવા કરશે, પછી એ ભૂલી જ જવાનું બધું. કે મારો દીકરાને એમ કહું કે શિવાજી મહારાજ જેવા પ્રગટ થાય, મારા દીકરાને કહું જા દીકરા તું આજ ધર્મની ઉપર આફત આવી છે તો લડવા માટે નીકળી પડે. એ જે આપણે આપણો દીકરો બારે નથી નીકળતો અંધારામાં, એનું કારણ આ જ છે. જીવન દિવ્ય નથી થયા એટલે અંધારામાંથી બીવે શું કામે, કારણ કે આપણું જીવન એવું છે. જેણે જેણે સારા જીવન જીવા છે અને એના ત્યાં દીકરા કેવા જન્મા છે, ધર્મની જ્યારે જરૂર પડે ત્યારે ઉભા થઈ જાય. એ મદાલસાના ત્રણ ત્રણ દીકરા હોય, ત્રણે ત્રણ દીકરાને વૈરાગ્ય ચડાવી દે, માતા સ્વયં વૈરાગ્ય ચડાવે. એ જીજીબાઈ હોય, એ શિવાજી મહારાજને કહે કે તારે મોજ મજા કરવા માટે તારો જન્મ નથી, તારો જન્મ તો આ ભૂમિનું રક્ષણ કરવા માટે, આ સંસ્કૃતિને બચાવવા માટે તારો જન્મ છે. આભમાં ઉગેલ ચાંદ લો ને જીજાબાઈ ને આવ્યા બા, આભમાયુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બા. ધડણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે,
માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રોલાવે જેનું દિવ્ય જીવન હશે ત્યાં જ સ્વયં પરમાત્મા સ્વયં મહાપુરુષો પ્રગટ થશે આજે બાલ શર્માને ભાગ્યવતીના જીવન એવા બિના છે ધર્મની મર્યાદામાં રહી અને જીવન જીવી રહ્યા છે સમય જતા બાલ શર્મા દ્વારા ભાગ્યવતી અને ભાગ્યવતીના ગર્ભની અંદર દેવ શર્માએ પ્રવેશ કર્યો છે અને માના ગર્ભની અંદર દેવ શર્માએ જ્યારે પ્રવેશ કર્યો છે એ જ સમયે માની ક્રાંતિ વધવા લાગી છે દિવસો પછી દિવસો વ્યતીત થવા ગયા છે મહિનાઓ પછી મહિનાઓ જતા ગયા છે એક માસ બે માસ નવ માસ આવ્યા છે નવમા માસમાં એમાં કાર્તિક મહિનો ને કાર્તિક મહિનાની પડવાની તિથિ ગઈ છે બીજ ગઈ ત્રીજ ગઈ ચતુર્થી ગઈ પાંચમ છઠ કરતા એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો છે અને એ જ સમયે શ્રી વિક્રમાદિત્યનો વર્ષ જાણો શ્રી વિક્રમાદિત્યનો વર્ષ જાણો શ્રી વિક્રમાદિત્યનો વર્ષ જાણો શ્રી વિક્રમાદિત્યનો વર્ષ જાણો શાસ્ત્રાંક વારે તું ગણી પ્રમાણો શાસ્ત્રાંક પ્રમારે તું ગણી પ્રમાણો શાસ્ત્રાંક વારે તું ગણી પ્રમાણો શાસ્ત્રાંક વારે તું ગણી પ્રમાણો પ્રબોધિને દિન જન્મ પામ્યા પ્રબોધિને દિન જન્મ પામ્યા ઓ સાતે જન્મ તે પામ્યા ઓ સાતે જન્મ તે જામ્યા ઓ સાતે જન્મ તે જામ્યા ઓ સાતે જન્મ તે જામ્યા હે રાજા સંવંત 1796 ની કારતક સુદ એકાદશી ને બુધવાર નો પવિત્ર દિવસ અને એ જ દિવસે બાલ શર્માને ભાગ્યવતીને ત્યાં એક બાળકનો જન્મ થયો છે આકાશમાં દેવતાઓ આવ્યા છે પુષ્પની વૃષ્ટિ કરી છે વધાવ્યા છે પુત્રને બાલ શર્માને ખબર પડી કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે ખબર પડતાની સાથે જ પોતે જન્મસૂતકનું સ્નાન કર્યું છે બ્રાહ્મણોને દક્ષિણા આપી છે ગરીબ હતા એમને દાન આપ્યું છે સમય જેમ જેમ વ્યતીત થતો ગયો જન્મથી 12મા દિવસે પુત્રનું નામકરણ કરવામાં આવ્યું છે જેમની ક્રાંતિ દેવ સમાન છે નામ પાડવામાં આવ્યું છે દેવ શર્મા નામકરણ સંસ્કાર થયા છે ખૂબ આનંદમાં ઉત્સવ ઉજવો છે સમય જતા પિતાની પાસે જ રહી વિદ્યા અભ્યાસ કર્યો છે 8 વર્ષના થયા પિતાને થયું યજ્ઞોપવિત સંસ્કાર અપાવીએ ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે સમય જતાની સાથે જ ઉંમર વધવા લાગી છે ઉંમર લાયક થયા મા બાપને એક વિચાર એ આવ્યો છે કે ભાઈ દીકરો ઉંમર લાયક થયો છે હવે આને પરણાવી દઈએ કોઈ સારી સુકન્યા હોય એ શોધવા માટે માતા પિતા પોતાના સગા સંબંધીને પણ કહે છે સુરત મુનિ કે હે પ્રતાપસિંહ જ્યારે ધર્મએ જન્મ ધારણ કર્યો અને એ સમયે મૂર્તિને એમ થયું કે હું પણ જન્મ ધારણ કરું હવે આકાશ માર્ગે આવ્યા છે સારા માતા પિતાની શોધ કરવા માટે ફરી રહ્યા છે અને એમાં એમની દ્રષ્ટિ હિન્દુસ્તાન ઉત્તર પ્રદેશની અંદર પડી છે દેશે તત્ર ભવત્યેકા નદી નામના મનોરમા
तस्याम तीर्थमखोडाख्यम वर्तते घचयापहम। उत्तर हिंदुस्तान मा भगवान रामचंद्र जी प्रगट थया था ए अयोध्या नी बाजू मा ज सरस मजानु मखोरा घाट आवेलो छे। मनोरमा नामनी नदी वही रही छे एना बगल मा ज मखोरा घाट छे। मख कहता यज्ञ ज्या यज्ञ थयेलो अने ए यज्ञ एटला माटे मनोरमा जे नामनी नदी छे एटला माटे के ए नदी जे काई संकल्प होय दरेक संकल्प पूरा करे। अने दशरथ महाराज ने कोई दीकरा नता। गुरु ने वात करी, गुरु मारे कोई दीकरा नथी अने मारा पछी आ वंश आगळ नहीं चाले। अने ए समय गुरु ए कीधु चिंता न कर, एक यज्ञ करवो पड़शे अने मनोरमा नामनी जे नदी अने त्यां आजे पण मखोड़ा घाट छे त्यां यज्ञ करो। अने यज्ञ करो ने त्यारे यज्ञ पूर्ण थताणी साथे ज भगवान स्वयं चरु नो कुंभ लईने आव्या छे। એ ખીર જમતાની સાથે જ સ્વયં પરમાત્માનું પ્રાગટ્ય દર્શન મહારાજના ઘરે થયું છે। એ પવિત્ર નદી, એ ઘાટ, એની બાજુમાં રહેલો ઉત્તર દિશાની અંદર છપ્પયા નામનું નાનું એવું ખોબા જેવડું ગામ આવેલું છે। એમાં ચારેય પ્રકારના વર્ણો પ્રેમથી ભાવથી બધા સ્નેહથી રહી રહ્યા છે। એમાં એક બ્રાહ્મણ પરિવાર છે, કૃષ્ણ શર્મા અને ભવાની દેવી। એનું જીવન પણ એટલું ઉત્તમ છે કે જેને જોતા એમ લાગે સ્વયં લાગે પરમાત્માના આ બંને સ્વરૂપો છે। ધર્મની એક પણ મર્યાદા ચૂકતા નથી। જેમ કૃષ્ણ શર્મા જીવન જીવી રહ્યા છે એની જ અનુવૃત્તિમાં એમના પત્ની ભવાની દેવી જીવી રહ્યા છે। જેમ પતિ કેને એમ જ પોતે પોતાનું અંગ વાળે છે। સવારનો સમય થાય, સાંજનો સમય થાય, બંને ભેગા થઈને ઠાકોરજીનું ભજન કરે છે। એવું નહીં ઘરની અંદર કે હું ખેતરમાંથી આવ્યો તો, હું જો ઉપરથી આવ્યો તો એટલે હું ઠાકી ગયો છું, તું આરતી કરી નાખ અને જાજા ભાગે ઘરમાં આવું જ ચાલતું હોય છે ને। આરતી લગભગ બેનો જ કરતા હોય છે, પુરુષો ભાગ્યે ક્યારેક આપણે ગયા હોય ત્યારે, હવે એને ઘણી વખત ખબર ન હોય મંદિર કઈ બાજુ છે, બનતા બની ગયું હોય, જો આ બાજુથી તાલી પડી એટલે આપણે કંઈક શીખવું તો પડશે જેમાંથી। એક ટાઈમ તો આપણે ઠાકોરજીની આરતી કરીએ કે નહીં, લગભગ બે ટાઈમ બેનો જ કરતા હોય જાજા ભાગે મંદિરોમાં, એ ખબર કઈ રીતે પડે? ખબર, સંતો ગયા હોય, પધરામણી કરી હોય, મંદિર આખે આખું સાફ સફાઈ હોય એટલે સમજો બેન પૂજા કરે છે, અને ભાઈ પૂજા કરતા હોય તો લગભગ એ પાંચ છ દિવસની જે અગરબત્તીનો ધૂપ હોય ને ન્યાન્યા જ પીડ્યો હોય, અને બાવા ઉપર જામી ગયા હોય, અને પછી ભગતને કહે ભગત આ બધું શું છે? તો કે સ્વામી ટાઈમ નથી મળતો સાફ કરવાનો। એક અમેરિકાની અંદર બહુ સરસ મજાનો પરિવાર છે, અમારે લગભગ શાસ્ત્રી સ્વામી એમના ઘરે જઈ આવેલા, ચિમન કાકા ધર્મકુળને વળેલા માણસ, બે દીકરા છે, બે દીકરા ડોક્ટર છે, બે દૂર રહે છે, ઘરે બે પોતે જ રહે છે પતિ પત્ની, પણ નિયમ કેવો ઘરમાં કે બે જણા રહે છે, માણસ રાખે નોકર તો એને કઈ ચિંતા નહીં, બે નહીં પાંચ નોકર રાખે તોય ચિંતા નહીં, એટલી બધી સંપત્તિ છે, મોટી મોટી હોટલો, દસ બાર તો હોટલો છે પોતાને, છતાં ઘરમાં બીજું કોઈની બે જ જણાને રહેવાનું, જે કાંઈ કરે ને જો શાક એ પોતે સુધારે પુરુષ તો એમના ઘરના વઘારે, પછી જમવા બેસે ત્યારે ટેબલ ઉપર એ ભાઈ મૂકે બધું, એ અમારે દાદા, અને પછી પીરસવાનું એને પોતાને બેયની દીશો, અને જમી લે પછી એમના ઘરના વાસણ ઉટકે તો વાસણ પછી ગોઠવવાના પાછા ભાઈને, એ કેવો નિયમ, આવી પ્રેમ કેવો વધતો હશે,
અને એવો પ્રેમ હોય ને ત્યારે એમ થાય કે ઓછા પડે આયુષ્ય, 20 વર્ષ 25 વર્ષ કેમ જતા રહે ખબર ન પડે, અને બાકી એકની ઉપર બધું આવી પડે પછી એમ થાય કે આ ક્યારે પૂરું થશે એની વાટ જોઈને બેઠા હોય. પણ આજ જીવન એવા જીવી રહ્યા છે કૃષ્ણ શર્મા અને ભવાની દેવી, બંને સાથે બેસીને સવાર સાંજ ભગવાનની યાદ કરે છે, ભજન કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. સમય જતાની સાથે જ મૂર્તિને એમ થયું કે આવા માતા પિતા ક્યાં મળે, જે મારી ઈચ્છા મારા ભાવને સમજી શકે, મારા સ્નેહને સમજી શકે એ આજ માતા પિતા છે, આને મૂળ માતા પિતા બનાવું એમ નિર્ણય નક્કી કરી અને મૂર્તિએ જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું. સમય જતાની સાથે જ ભવાની દેવીની અંદર મૂર્તિએ પ્રવેશ કર્યો છે. માની અંદર પ્રવેશ કરતાની સાથે જ માની ક્રાંતિ વધવા લાગી છે, જેમ એવું લાગે સૂર્યનારાયણ દેવ જેમ પ્રગટ થયા હોય એવી ક્રાંતિ માની વધવા લાગી છે. અને સમય જતા જેમ જેમ માં ભક્તિ દેવીના માં ભવાની દેવીના કુખમાં મૂર્તિ દેવી આવ્યા છે, એમ દિવ્ય જીવન બનવા લાગ્યા છે, સુગંધમય વાતાવરણ બનવા લાગ્યું છે. નિષ્કુળાન સ્વામી લખે, અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદવ જો જગણો. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોહવ જો જગણો. વળી તે તણી વાત વિશેષ વિશે. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદવ દ્યાજ ઘણો. સમય જતાની સાથે વિક્રમ સંવત 1798ના કારતક સુધી પૂર્ણિમાને દિવસે રાત્રિનો ચંદ્રોદય થયો છે, અને એ જ સમયે ભવાની દેવીએ એક દીકરીને જન્મ આપ્યો છે. દેવતાઓ આકાશમાં આવ્યા છે, પુષ્પની વૃષ્ટિ કરી છે, જય જયનાદ કર્યા છે, અને એ જ ખબર પડતાની સાથે જ પિતાએ જન્મનું સ્નાન કર્યું છે, અને સવારના સમયની અંદર બહુ મોટો ઉત્સવ ઉજવ્યો છે, બધાને બોલાવ્યા છે. દીકરીનો જન્મ થયો ને બહુ મોટો ઉત્સવ ઉજવ્યો છે. ઉત્સવ ઉજવીને સંતો બ્રાહ્મણો આવ્યા છે, એમને દાન દક્ષિણાઓ આપી છે, બધાને ખૂબ રાજી કર્યા છે. એ બાળકીનો જન્મ થયો, સમય જતાની સાથે જેમ જેમ જન્મ થયો ને એમ એનું વાતાવરણ આખું છપૈયાનું પ્રફુલ્લિત બન્યું છે. જેના જેના મન હતા ને ઉદાસ એના મન પણ પ્રફુલ્લિત બન્યા છે. આજે જે આખો દિવસ ચિંતામાં વ્યતીત કરતા હતા એની ચિંતા ક્યાં જતી રહી ખબર ન પડી, કારણ કે આ સ્વયં ભક્તિ દેવી જ્યાં પ્રગટ થયા છે આખું વાતાવરણ બદલી ગયું છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ એમ કે વ્યક્તિના મન ઉપર વાતાવરણની બહુ મોટી અસર થતી હોય છે. મહારાજ વચનામૃતમાં કે ફાટલી તૂટલી ગોદડીઓ હોય અને એની ઉપર કોઈ સાધુ બેઠા હોય અને ભગવાનની કથા વાર્તા કરતા હોય, ગમે તેવો ક્રોધી વ્યક્તિ આવે, ગમે તેવો લોભી વ્યક્તિ આવે, કામી વ્યક્તિ આવે, અને સાધુ મહારાજની આગળ બેસે 5 મિનિટ બેસીને તો એના કામ ક્રોધ લોભ બધા જ નાશ પામી જાય. મનમાં અશાંત રહેતું હોય મન તો સાધુની પાસે બેસીને શાંત થઈ જાય, વાતાવરણ જેવું દિવ્ય હોય છે. અને મહારાજ બીજું દ્રષ્ટાંત આપે, મહારાજ કે ગમે તેવો સાધુ હોય પોતાના મનની ઉપર કંટ્રોલ કર્યો હોય પણ એ મોટી હવેલી હોય કાચની, અને કાચની હવેલીની અંદર નાના પ્રકારના સંગીતો વાગતા હોય, નર્તકીઓ નૃત્ય કરતી હોય, બોટલો ખુલતી હોય, અને ત્યાં ગમે તેવો સાધુ કે સજ્જન પુરુષ જાય એનું મન સ્થિર ન રહે, વાતાવરણ એવું છે એટલા માટે.
आज मां भक्ति देवी नुं जे प्रागट्य थयुं छे जेने कारणे वातावरण आखुं विशुद्धमय बन्युं छे, लोकोने खूब आनंद थई रह्यो छे, जेना प्रत्ये ईर्ष्या भाव हतो ने ईर्ष्या भाव नाश पामी गयो छे। कारण के महापुरुषो ज्यां प्रगट थता होय छे त्यां आखुं वातावरण प्रफुल्लित बनतो होय छे। अने एटला ज माटे भक्तो आपणा शास्त्रो एम कहे छे के मंदिरो बनावा जोईए, अने मंदिरो बने छे तो घणा प्रश्नो करे मंदिर शा माटे बनावुं जोईए। अमारे पूज्य सत्यप्रकाश स्वामी केटला बधा मंदिरो बनावे छे, અને ઘણા બધા કિનારા એમને પણ મળતા હશે, સ્વામી આટલા બધા મંદિરો શા માટે બનાવો છો? પણ છતાં ભગવાનના ભક્તો રાજી થાય એના માટે સરસ મજાના મંદિરો બનાવે અને એ મંદિર પાછું આખું ગામને સોંપી દે, જેને કોઈ વસ્તુ લેવા દેવા નહીં પછી। એવા સુંદર મંદિરો બનાવે છે અને આવા નવા મંદિરો બનાવતા રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી પ્રભુ એમનું સ્વાસ્થ્ય સારું આવજો, કે જેટલા મંદિરો વધારે થાય વધારે ભક્તોને લાભ આપશે। ઘણા બહુ ભણી ગયા હોય ને, ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગઈ હોય ને જેને, એ વ્યક્તિ એવા પ્રશ્નો કરે કે મંદિર શા માટે જરૂર છે, એના કરતા એટલા બધા પૈસામાં નાખો છો, એના કરતા સરસ મજાની હોસ્પિટલ બનાવો, અરે સ્કૂલ બનાવો સરસ મજાની। અને એમાં હમણાં જે કોરોના આવ્યો હતો ત્યારે લગભગ બધા એમ કહેતા એટલા મોટા મંદિરો બનાવવા કરતા, ભગવાનને હાર ચડાવવા કરતા, એના કરતા હોસ્પિટલો મોટા મોટા બનાવો તો એ કામ લાગશે। હવે જો મંદિરમાં કેટલો ફાયદો થાય અને હોસ્પિટલમાં કેટલો ફાયદો થાય, એ કોરોના આવ્યો તો ત્યારે ડોક્ટરો જો મંદિરમાં ગયા હોત ને તો વિચાર કરે સામે જે દર્દી છે ને એ મારો જ દર્દી છે, એને જેટલો વઢાય ને એટલો ન વઢાય, મૂળમાંથી વાટી લીધા છે ડોક્ટરોએ, ગરીબને નથી જોયા, 5 લાખ 10 લાખ રૂપિયા। અને એ જો મંદિરમાં જતો હોત તો મંદિરમાંથી એ સંસ્કાર મળત, જે આવ્યો છે એ કોઈ એમનેમ નથી આવ્યો, આજે એને સમય લાવ્યો છે તો મારે પણ સમયની સાથે ઊભું રહેવું જોઈએ, એ સાચો વ્યક્તિ કહેવાય। આપણે જેને ભગવાન માની છીએ એ ડોક્ટર જ્યારે મારાને તમારા ગાળિયા કરી નાખે, મંદિર એટલા માટે છે, મંદિરથી જ સારી સારી સ્કૂલો બનતી હોય છે, મંદિરથી સારા સારા હોસ્પિટલો બનતા હોય છે। સ્વામિનારાયણ સંપ્રદાય ખાલી મંદિરો જ નથી બનાવતા, હોસ્પિટલો પણ એટલી બધી બનાવી છે એમણે। અમદાવાદ દેશ હોય, વડતાલ દેશ હોય, કેટલી બધી હોસ્પિટલો ફ્રીમાં ચાલે છે। અમારે એક અમદાવાદ દેશમાં કલોલ ગુરુકુલ છે, ત્યાં પ્રેમસ્વરૂપ શાસ્ત્રી સ્વામી છે। આ કોરોનાની અંદર જેમણે હાવ ફ્રી સેવા કરી, અને કેટલા હરિભક્તો, હરિભક્તોને જેને કાય સ્વામીને સંબંધ સાથે લેવા દેવા ન હોય, ઘણી વખત તો એમને પણ ગાયડો દીધી હોય, એ જો વ્યક્તિ આવ્યો હોય ને તો એમની પણ એ હાથ જોડીને સેવા કરતા હતા, એમના સાધુને ઉભા રાખી દીધેલા કે બધાની સેવા કરવાની છે, એક પણ હોસ્પિટલમાંથી મૃત્યુ પામીને બહાર ન જવો જોઈએ। સંપ્રદાય ખાલી મંદિરો જ નહીં, હોસ્પિટલો સ્કૂલો પણ બનાવે છે, સારા સંસ્કારો આપે છે છોકરાઓને, પણ દેખાય ઘણી વખત ખાલી મંદિર જ દેખાય, બીજું વસ્તુ કાંઈ ન દેખાય। તકલીફ મોટી એ છે, બધે જોવે તો વાંધો ન આવે, લ્યો હોનાર તો થાય છે જ્યારે જ્યારે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય આગળ નથી આવતો, સૌ પ્રથમ એ હોય છે,
ભોજની અંદર જયારે ધરતીકંપ થયો આ અમરેલી જિલ્લાની અંદર કે પછી અહીંયા જયારે જયારે થયા બરોબર છે ઉત્સવ ઓલા વાવાઝોડાઓ આવ્યા ત્યારે સંપ્રદાયના ભક્તો આગળ નથી આવ્યા કીટો લઈને. માનવ સેવા પણ એટલી જ મહારાજે શીખવાડી છે, કેવલ આધ્યાત્મિક માર્ગ નહીં. મહારાજે મંદિરમાં કેવલ માળા ફેરવી એટલું જ નથી મહારાજે શીખવાડ્યું. મહારાજ કે જ્યારે જરૂર પડે ને ત્યારે સમાજની આગળ સમાજના સેવક બની પણ કામ કરજો. અને આગળ જતા મહારાજ પોતે જ બતાવશે, સ્વયં મહારાજે પોતે સ્વીકાર્યું છે કે અમે પોતે સેવા કાર્ય કરી રહ્યા છીએ. મંદિરની એટલા માટે જરૂર છે, ઘર છે ને એ ભોગ ભૂમિ છે ને મંદિર છે ને એ ભક્તિ ભૂમિ છે. ઘરમાં ભજન કરતા હોય તો ઘરનું કોક ને કોક વસ્તુ યાદ આવે રાખે, એમાં બહુ ભજન ન થાય, મન લાગે નહીં, એટલા માટે મંદિરમાં જઈને મંદિરમાં ભગવાનનું ભજન કરવું જોઈએ. જ્યાં ભક્તિ ભૂમિ છે અને ત્યાં ભજન થાય એ કામનું છે. પણ મંદિરમાં ઘણી વખત ભક્તો એવી રીતે હોય ને આગળનો જે કઠોળો હોય ને ત્યાં પકડીને ચોટી જાય ઠેઠ, બીજાનો વારો જ ન આવવા દે. ઘણી વખત માળાનો નિયમ લીધો હોય ને મંદિરમાં તો એક જગ્યાએ બેસી આસન પાથરી સરસ ઠાકોરજીની માળા કરવી જોઈએ. આ તો આગળ ઊભા રહીને કે બીજાને દર્શને ન થાય અને પોતાની માળાએ પૂરી ન થાય હરખી. ધક્કો લાગે તો પાછળ જોવે તો પછી એની ઉપર મગજ બગડે બરોબર છે. એના કરતા મંદિરમાં જઈને તો સરસ મજાના ઠાકોરજીના પેલા દર્શન કરી, દંડોત પ્રણામ કરી અને એક જગ્યા ઉપર આસન પાથરી અને પછી માળા કરવી. ત્યાં બેઠા બેઠા જ કીર્તન બોલું તો ઠાકોરજી ખૂબ રાજી થાય. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસી, કૃષ્ણ શર્મા યથાવિધિ જાત સંસ્કાર કર્યા છે, સ્નાન વિધિ કરી દાન કર્યું છે અને પુત્રીનું નામ પાડ્યું છે બાળા. અને નામ સંસ્કાર કર્યો છે ને એ સમયે બહુ મોટો ઉત્સવ ઉજવો છે. પોતાના સગા સંબંધીઓ, પોતાના વાલા જે હતા એ બધાને બોલાવ્યા છે ઉત્સવની અંદર, બ્રાહ્મણોને સંતોને બધાને બોલાવ્યા છે, ભવ્ય ઉત્સવ ઉજવો છે. દીકરીની મહત્તા કેટલી બતાવવામાં આવી છે. સ્વયં કૃષ્ણ શર્માએ પોતે મોટો ઉત્સવ ઉજવ્યો છે કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે અને ભારત ભૂમિમાં દીકરીની બહુ મહત્તા બતાવવામાં આવી છે. ભક્તો, દીકરી છે ને બે કુળને તારે છે, એક તો જ્યાં જન્મ લીધો છે એ કુળને ત્યારે અને જ્યાં બીજાને ત્યાં જાય ને એ કુળને તારે છે. આપણે કહીએ છીએ કે દીકરી વાલનો દરિયો છે, હે દીકરી તુલસીનો ક્યારો કહેવાય, પણ એ ખાલી લેબલ લગાવેલા જાજા ભાગી જોવા મળે, બાકી તો આજે ભ્રૂણ હત્યા કેટલી બધી થાય છે. દીકરી અંદર રડતી રડતી કે માં મેરી દુનિયા જોઈ નથી અને તું મને પેલા બહાર તો આવવા દે, એ અંદર ને અંદર મારી નાખે. આજથી વર્ષો પહેલા કેતા 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ જયારે પ્રગટ થયા ને લાગ્યું કે પુરુષ પ્રધાન દેશ છે, પુરુષ પ્રધાન દેશની અંદર સ્ત્રીને કચડાતી જોઈ રહી છું, જોઈ રહ્યો છું હું, આ સ્ત્રીને આમાંથી બહાર કાઢું. અને એ સમયે એવી બધી પ્રથાઓ ચાલતી મહારાજ વખતે, દીકરીને દૂધ પીતી કરે, સ્ત્રીને સતી પ્રથાની અંદર હોમી દેવામાં આવે. મહારાજે આ બધું જોયું ને મહારાજને એમ થયું કે નહીં આ બરોબર નથી. કોઈ રાજા દરબાર એમ કે મહારાજ અમારા દરબારગઢને પાવન કરો, ત્યારે મહારાજ કે તમારા દરબારગઢમાં પાવન કરીએ પરંતુ આ પ્રથા શરૂ છે, બંધ કરો પેલા. મહારાજ કઈ પ્રથા? મહારાજ કે દીકરીને દૂધ પીતી કરો છો ને એ પ્રથા બંધ કરો. કેટલી કરુણતા હશે, એનું હૃદય કેટલું નિષ્ઠુર બની ગયું છે વ્યક્તિનું, હે કે દીકરીનો જન્મ થયો હોય અને મોટો ટોપ દૂધનો ભરે, બે હાથ પકડે
અને અંદર બુડાડે, પાંચ મિનિટ અંદર સુધી રાખે. હવે નાનું એવું કોમળ બાળક છે, શ્વાસે શું લઈ શકે? અને એ દીકરીને ડૂબાડી રાખે પાંચ મિનિટ, અને પછી બાર કાઢે, મૃત્યુ પામી ગયું હોય. આ કરુણ દ્રશ્ય મહારાજે જોયું. મહારાજને થઈ ગયું કે નહીં આ ખોટું થઈ રહ્યું છે. મહારાજ કે આ પ્રથા બંધ કરો તો જ અમે તમારા દરબારગઢમાં પ્રવેશ કરશું. અને મહારાજે બંધ કરાવી પરંપરા. એક સતી પ્રથા હતી. પુરુષ પ્રધાન દેશની અંદર એવો એક વાયદો થયેલો કે પુરુષ મૃત્યુ પામે ને સ્ત્રી હોય તો એ સ્ત્રીને પછી એની પાછળ અગ્નિ સંસ્કાર થરી દેવાનો. એનો એ ચિત્તામાં ગોઠવાઈ જાય તો પૂછવામાં આવ્યું શા માટે? તો કે એને ઉપર જરૂર પડશે ને, અહીંયા સેવા કરતી હતી તો પતિ ઉપર ગયા છે તો ત્યાંય સેવા કરવાની જરૂર પડશે ને. આવી માન્યતાઓને કારણે સ્ત્રીને ઈચ્છા ન હોય છતાં પણ સતી પ્રથા રૂપે પરાયણે બેસાડી દેવામાં, એ રાયડું પાડે છતાં પણ બેસાડી દેવામાં આવે અને જીવતે જીવતી સળગાવી દેવામાં આવે. અને આ કરુણ દ્રશ્ય ભગવાન સ્વામિનારાયણે જોયા, હૃદય ભરાઈ આવ્યું. મહારાજ એકવાર સંતોને બધાને બોલાવીને સંતોને કીધું, સંતો તમે ગામડા ફરો અને આ જે પ્રથા છે પ્રથાને બંધ કરાવો, ઉપદેશ આપીને પ્રથાને બંધ કરાવો. અને સંતો ગામડે ગામડે ફેર્યા છે. સંતોએ કીધું આ જે પ્રથા થઈ રહી છે ગામના ભક્તો, એ પ્રથા બંધ કરો, પણ કે એને જરૂર પડે ને ઉપર તો પછી સતાપથી શરૂ કરો. જેમ સ્ત્રી મૃત્યુ પામે પતિ જીવતો હોય તો પતિને પછી અંદર અગ્નિ સંસ્કારમાં હોમી દો, એને ઉપર તો જરૂર પડશે નહીં. ત્યારે વાત મનમાં બેઠી કે આ તો ખોટી પ્રથા છે. તો પ્રશ્ન એ ઉભો થયો કે પુરુષ મૃત્યુ પામી જાય અને સ્ત્રી રહી જાય તો સ્ત્રીને શું કરવું? અને ત્યારે સંતોએ કીધું કે મહારાજે એવી આજ્ઞાઓ કરી છે, જો એની ઈચ્છા હોય સંસાર ફરીથી કરવાની તો ફરીથી સંસારમાં જાય, અને સંસારમાં ઈચ્છા ન હોય કેવલ ભગવાનનું ભજન કરવું હોય તો સાંખ્ય ધર્મ ધારણ કરે. જેમ પુરુષોમાંથી સાધુ બને છે એમ સ્ત્રી ભક્તોમાંથી પણ સાંખ્યોગી માતાઓ બને છે. સંપ્રદાયમાં આ બહુ દિવ્ય પરંપરા મહારાજે શરૂ કરી, અને સંપ્રદાયમાં કેટલા સ્ત્રી ભક્તો સાંખ્યોગી માતાઓ છે, ગામડે ગામડે ફરીને સત્સંગ કરાવે છે. એ ગઢપુરમાં હોય ભક્તો, સુખપુર ગામ છે, ભુજની અંદર મહારાજે પાડેલું નામ છે ગામનું. અને એ સુખપુરની અંદર 500 થી વધારે સાંખ્યોગી અત્યાર સુધીમાં થઈ ગયા છે એક જ ગામમાંથી. એક પણ ઘર એવું નથી સત્સંગી સિવાયનું, બિન સત્સંગીનું ઘર હોય તો એમાંથી પણ દીકરી સાંખ્યોગી થઈ છે. મહારાજે આ પરંપરા શરૂ કરાવી, અને મહારાજે જે પ્રથાઓ ચાલતી હતી, દૂધ પીતી, સતી પ્રથા, એ બંધ કરાવી. પણ ધન થઈ ગયા છે, એ કઠણ હૃદય હોય એ જ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. આજ સ્વયં માં ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું છે, જેને કારણે આ ધન ધાન્ય બધા વધવા લાગ્યા છે. આપણે એવું માની બેઠા છીએ કે દીકરી છે ને એ તો ખર્ચાળ રૂપ હોય છે, દીકરીને ભણાવી ન જોઈએ, દીકરીને કઈ કરાવવું ન જોઈએ, કારણ કે એ આપણે ત્યાં ક્યાં રહેવાની છે. આવી માન્યતાને કારણે આપણે ન ભણાવીએ, ન આગળ વધવા દઈએ. પણ જ્યારે દીકરી છે ને એ સ્વયં લક્ષ્મીજી છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુળની અંદર પધાર્યા અને એ સમયે ભગવાનના આવવાની સાથે સમૃદ્ધિ મળી છે. આવા તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈહી
રમા કીડાન ભો નૃપ. ભગવાન પધાર્યા સાથે લક્ષ્મીને રમવાનું આંગણ બની ગયું છે, સ્વયં લક્ષ્મીજી પધાર્યા છે. એમ આજ સતાનંદ સ્વામી કહી રહ્યા છે કે હે પ્રતાપસિંહ, જ્યારે કૃષ્ણ શર્માને ભવાનીને ત્યાં બાળાનો જન્મ થયો છે અને ત્યાં તો આખા ગામમાં વૃદ્ધિ મંડી છે થવા. તજન્મ દિન તસ્તસ્ય વિપ્રસ્ય ગૃહમાન્વહમ્. તજન્મ દિન તસ્ય વિપ્રસ્ય ગૃહમાન્વહમ્. તસ્ય વિપ્રસ્ય ગૃહમાન્વહમ્. વિવૃંદન ધાન્યાદિ સંપ્રદાસે નિરામયમ્. વિવૃંદન ધાન્યાદિ સંપ્રદાસે નિરામયમ્. વિવૃંદન ધાન્યાદિ સંપ્રદાસે નિરામયમ્. વિવૃંદન ધાન્યાદિ સંપ્રદાસે નિરામયમ્. તજન્મદિન તસ્તસ્ય જે સમયે, તજન્મદિન તસ્તસ્ય જ્યારે એમનો જન્મ થયો છે ત્યારથી વિપ્રસ્ય ગૃહમન્વહમ્. કૃષ્ણ શર્માના ઘરે વિવૃદ્ધ ધન ધાન્યાદિ ધન ધાન્યના ઢગલાઓ થવા લાગ્યા છે. ઘર જાણે રજવાડું બની ગયું છે અને દીકરીનો જન્મ થાય એ સ્વયં લક્ષ્મી કહેવાય છે. લક્ષ્મી જ્યારે પધારે ઘરે ત્યારે ધન ધાન્ય આદિકની વૃદ્ધિ મળે છે થવા. સતાનંદ સ્વામી સત્સંગી જીવન શાસ્ત્રમાં લખે કે દીકરીનો જન્મ એ તો ગૃહસ્થાશ્રમના ભાગ્યનો ઉદય થયો છે. જેને જેને જ્યાં દીકરીનો જન્મ થયો છે ને સમજવું કે મારા ભાગ્યનો ઉદય હવે થયો છે. દીકરી કોઈના ઘરે જાય સમજવું કે એના ભાગ્યનો જન્મ થયો છે. હવે અને પરમાત્મા એને જ દીકરી આપે છે, જે પાલન કરી શકે ને જે સાચવી શકે એને જ આપે છે. બધાને પરમાત્મા દીકરી નથી આપતા, ઈચ્છા હોવા છતાં નથી આપતા. પરમાત્મા એ જ ગૃહસ્થાશ્રમ માતા પિતાને આપે છે કે એમ લાગે કે આ દીકરીને બરોબર એનું જતન કરી શકશે, એને ત્યાં જ દીકરીને મોકલે છે. અરે દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર. યે સુવે તો રાત પડીને જાગે તો સવા, દીકરી મારી લાડકવાઈ. ઢીંગલા સાથે રમતે ઢીંગલી જેવું મારું બા, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસા, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. સુવે તો રાત પડીને જાગે તો સવા, દીકરી મારી લાડકવાઈ. દીકરો પણ ઘરે હોય દીકરી પણ ઘરે હોય ત્યારે મા બાપ જ્યારે
એમાં પિતા જયારે નોકરી ઉપરથી પાછા આવે ને ત્યારે સૌ પ્રથમ ઉભી થાય ને તો દીકરી ઉભી થશે. લોકોને ખોટો મોહ છે દીકરા પ્રત્યેનો, જે કે દીકરો મારી સેવા કરશે. એ તો સારો હોય તો સેવા કરે, નહીતર શું રોક વૃદ્ધાશ્રમમાં મૂકી આવે નહીતર. પણ દીકરી જેવો હોય એને ખબર છે મારે ઘરમાંથી કાંઈ નથી લેવાનું, છતાં પણ બાપ આવે ને દીકરી ઊભી થાય. બાપને બેસાડે, એની પાસે જે કાંઈ વસ્તુ હોય બેગ હોય લઈ લે, બાપને બેસાડે, દોડતી દોડતી રસોડામાં જાય, પાણીનો ગ્લાસ ભરીને લાવી અને દીકરી આપે છે બાપને. અને બાપને એમ કે છે પિતાજી ચા પીવી છે તો બનાવી દઉં. દીકરી ઘણી બધી સેવા બાપની કરે છે. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હે. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હે. દીકરી એટલે રોજ દિવાળી, દીકરી એટલે રોજ દિવાળી, સુખની રેલમ છે. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હે. દીકરી માનો દિલ ધબકારો, દીકરી બાપનો સ્વાસ. દીકરી માના દિલનો ધબકારો, દીકરી બાપનો સ્વાસ. દીકરીએને ઈશ્વરેને દીકરી દે તો જેના પર આવે વિશ્વાસ. એક દી આંગણ ગુંજશે મીઠા સુર ભરી શરણા, પાણી તરમાં લાડકી જાણે લક્ષ્મીનો અવતાર. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હે. નહીતર સંપત્તિ લેવાની ઈચ્છા સૌથી પ્રથારે અને વધારે જેને હોય તો દીકરાને હોય, કે ક્યારે બાપ આપીને બધું લઈ લઉં. દીકરીને તો કાંઈ જોતું ન હોય, છતાં પણ મા બાપની ઘરે રહીને એટલી સેવા કરતી હોય છે. ઊભી થઈ જાય આવે તો પાણી પાય, બાપાને પૂછે બાપાજી ચા પીવી હોય તો ચા બનાવો, તો કે એક કપ બનાવો. એ જાતી હોય બેન, તા ભાઈ પોતે સોફામાં બેઠો હોય, એ ત્યાં બેઠા બેઠા ઓર્ડર કરે બેન મારા માટે એક બનાવજે ને, નહીતર પાણી દીકરીએ પાયું છે તો ચા એને ન બનાવી જોઈએ. સંપત્તિનો વારસો તેને લેવાનો છે, આને થોડો લેવાનો છે. છતાં ત્યાં બેઠા બેઠા ઓર્ડર કરે કે મારા માટે કપ લાવજે બેન. અને એટલા જ માટે કન્યા માટે આપણે બહુ સરસ મજાનો શબ્દ વાપરીએ, આગળ શું લગાવીએ છીએ, શું કન્યા કહીએ છીએ. પુરુષની આગળ ન લાગે, સારો વર હોય તો એને કાંઈ શું ન લગાવે, નહીં તો ઊંધું થઈ જાય આખું. અને જો તો લગભગ આપણે ક્યાંય ગણતરી ન હોય, શુભ કાર્ય કઈ કરવાના હોય ને, તો દીકરી હોય ને એના માથે જ કળશ મુકાય. બાકી એમ થાય કે આ બહુ સરસ મજાનો દીકરો છે, એના ઉપર કળશ મૂકો, મૂકો ખરો કોઈ દી? કોઈ દિવસે નહીં. આ હમણાં ચોમાસું આવશે ને, વાવણીનો સમય થશે, અને એ સમયે ખેડૂત પોતે ગાડું લઈને જતા હોય, અને એ સમયે સામે જો કન્યા દેખાય તો સમજો કે સુકન થયું છે. આટલી મહાનતા દીકરીની છે. અને એટલા જ માટે વર્ષોથી કચડાતો આ સમાજને ભગવાન સ્વામિનારાયણે
એનો ઉદ્ધાર કર્યો છે, ઉત્થાન કર્યું છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપિ વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા નવ ક્વચિત. મહારાજ કે આટલા નિંદા ક્યારેય જીવનમાં ન કરવી. છ જણાની, એક તો દેવતા ભગવાનની ક્યારેય નિંદા ન કરવી, બીજું કોઈ તીર્થમાં ગયા હોય તો તીર્થની નિંદા ન કરવી, જેવું મળ્યું ચલાવી લેવું. ત્રીજી વસ્તુ, વિપ્ર ભૂદેવ બ્રાહ્મણ હોય એની ક્યારેય નિંદા ન કરવી. ચોથી વસ્તુ, સાધ્વી કીતા કે સ્ત્રી હોય ને એની ક્યારેય નિંદા ન કરવી. પાંચમી વસ્તુ, સાધુ પુરુષ હોય સજ્જન પુરુષ હોય એની ક્યારેય નિંદા ન કરવી. ને છઠ્ઠું, વેદની ક્યારેય નિંદા ન કરવી. મહારાજે પોતે પોતાના ભક્તોને કીધું કે આ છમાં ક્યારે હાથ ન નાખો. મહારાજ કે સુરત મુનિ કે હે પ્રતાપસિંહ, કૃષ્ણ શર્માને ભવાની બાળાદેવીના સંસ્કાર અને શિક્ષણ સાથે ઉછેર કરી રહ્યા છે. જરૂર પડે ત્યાં સંસ્કાર પણ આપી રહ્યા છે અને સાથે સાથે શિક્ષણ પણ આપી રહ્યા છે. અને જગતમાં બે વસ્તુ બહુ મહત્વની છે, સંસ્કાર અને શિક્ષણ. સ્ત્રીને સંસ્કાર પણ આપવા જોઈએ, શિક્ષણ પણ આપવું જોઈએ. સંસ્કાર એટલા માટે આપવા જોઈએ કે ખોટું પગલું ન ભરે, અને શિક્ષણ એટલા માટે આપવું જોઈએ કે પોતે પોતાના પગભર થઈ શકે. પણ હવે ખાલી શિક્ષણ આપીએ છીએ, સંસ્કાર નથી આપતા, ત્યારે જે ઘટનાઓ જોઈએ છે ઘટના જોવા મળે છે. પણ જેને જેને સંસ્કાર સાથે શિક્ષણ આપ્યું હશે એને આ ક્યારે મસ્તક નીચું નહીં કરવું પડ્યું હોય. એક ભક્ત છે એટલાન્ટાની અંદર, બહુ સારા બ્રાહ્મણ ભૂદેવ છે, નામ તો નહીં આપું પણ બહુ સારા, એટલે કહેતા કે ભગવાનમાં હેત વાળા, પોતે ત્યાં ધંધો પાણી બધું કરે. એમના ઘરે એક ને એક દીકરીનો જન્મ થયેલો. એ દીકરીનો જન્મ થયો પછી ને લાડકોડથી મોટી કરી સંસ્કાર સાથે. અને કેવા સંસ્કાર, પોતે કાયમ પતિ પત્ની કાયમ ઠાકોરજીની પૂજા કરે સવાર સાંજ. સંતો આવ્યા હોય તો સંતોને પોતાના ઘરે લઈ જાય, ત્યાં પધરામણી કરાવે, મહારાજની વાતો કરે ત્યારે આખો પરિવાર બેઠો હોય. નવું વર્ષ શરૂ થાય ત્યારે ઠાકોરજીને 56 ભોગ ધરે ઘરની અંદર, વિદેશમાં રહેનાર. અને દીકરીનો જન્મ પણ વિદેશમાં થયેલો, જ્ઞાના સંસ્કાર પ્રમાણે જ્ઞાના શિક્ષણ પણ ત્યાં જ લીધું એનું, ત્યાંનો ઉછેર આખો ત્યાં થયેલો. પણ સંસ્કાર શું વાત કરે છે. અને એ સમયે મંદિરમાં આવતા એ દીકરીને સાથે લાવતા, દીકરીને એમ કહેતા કે ભગવાન છે, ભગવાનનું ભજન કરવું જોઈએ, સંસ્કાર આપતા એક વાત મળે. અને એ દીકરીને લાગી અને ઠાકોરજીની પૂજા કરવા લાગી. પછી તો એ દીકરી જ્યારે કોલેજમાં આવી ને, એ કોલેજમાં આવી ક્યારેક 5 વાગે સવારમાં લેક્ચરો હોય, ક્યારેક રાત્રે 8 વાગે લેક્ચરો હોય. આપણી જેમ કોલેજ ન હોય કે 9 વાગે શરૂ થાય ને 5 વાગે પૂરી થઈ જાય, ત્યાં તો ગમે ત્યારે ટાઈમ ટેબલ આપે ત્યારે તમારે જવાનું કોલેજ વાળાને. એ દીકરીને એવો સમય કે જ્યારે જાય ને ત્યારે સૌ પ્રથમ પેલા ઘરમાં સ્નાન વિધિ કરી અને ઘરની 12 પગ મૂકીને એ પેલા 11 વખત જનમંગલના પાઠ કરે અને 1 હનુમાન ચાલીસાનો પાઠ કરે પછી ઘરની બહાર જવાનું. કોલેજમાંથી જઈ કાર્ય પૂરું થઈ જાય, ઘરે પાછા આવે, સ્નાન વિધિ કરે, માતા પિતા હોય, જો પિતા ન હોય તો માતા હોય તો પેલા એને વંદન કરવાના, પિતા હોય તો પિતાને વંદન કરવાના. આવા સંસ્કાર અને શિક્ષણ પણ એવું જ મળ્યું એને. અને આવા સંસ્કાર હોય, મા બાપ રાજી હોય, ભગવાન રાજી હોય, જે પાઠ સવારમાં કરતા હોય, હનુમાનજી મહારાજને ભગવાનને યાદ કરતા હોય, ભગવાન કેવી કૃપા કરે. એ જ દીકરીને જ્યારે ફાઇનલ યર્સમાં હતી, પોતે કેન્સરનું ભણતી હતી ત્યારે એ એટલાન્ટાની અંદર બહુ મોટામાં મોટી હોસ્પિટલ બની રહી છે, હજી બની નથી, બની રહી છે, તાજ એનું સિલેક્શન થઈ ગયું કે તમે અમારા મુખ્ય ડોક્ટર રહેશો. અને સામે સંસ્કારને કારણે દીકરો પણ એવો જ મળ્યો, જે દીકરાને 4 તો પોતાના ઘરના પ્લેનો છે,
પ્રાઇવેટ પ્લેનો એટલો મોટો બિઝનેસ, પણ દીકરી કે ઘરમાં મંદિર પેલા હોવું જોઈએ અને મંદિર ઘરમાં ગયા એ પેલા મંદિર એને કરાવ્યું આખું. ખાલી શિક્ષણથી કોઈ ફાયદો નહીં થાય, સાથે સંસ્કાર હશે તો જ એ દીકરી પગલું જે ભરવાનું છે જોઈ વિચારીને પગલું ભરશે. આજ કૃષ્ણ શર્મા અને ભવાની દેવી પોતાની દીકરી બાળાને સારા સંસ્કાર આપી રહ્યા છે, સાથે સાથે શિક્ષણ પણ આપી રહ્યા છે. હે પ્રતાપસિંહ, કૃષ્ણ શર્મા અને ભવાની માતા પોતાની દીકરી બાળાની ઉંમર વધવા લાગી છે, સમય જતા એમ લાગ્યું છે કે લગ્નની અવસ્થા થઈ છે, લગ્ન કરાવી દઈએ, પણ કોઈ સારો મૃત્યુ હોય એ શોધીએ. આપણે સગા સંબંધીને કીધું છે, જોત જોતમાં એક શોધ આવી છે કે ભાઈ ઇટાર ગામની અંદર બાલ શર્માના દીકરા દેવ શર્મા એ બહુ રૂડા અને ગુણિયલ દીકરા છે, સંસ્કારી દીકરા છે, નિર્વ્યસની દીકરા છે, એને પરણાવી જોઈએ. વાત આગળ વધી છે, બાલ શર્માને ખબર પડી છે કે છપ્પૈયાની અંદર કૃષ્ણ શર્માને ભવાનીની જે દીકરી બાળા છે બહુ સંસ્કારી છે, બહુ ગુણિયલ દીકરી છે, એની સાથે જો મારા દીકરાના લગ્ન થાય તો બેની જોડી બહુ જામે એવી છે. આમ નક્કી કરી બ્રાહ્મણો આવ્યા છે, બ્રાહ્મણોએ સગાઈ કરી છે અને વિધિસર આખી સગાઈ પૂર્ણ થઈ છે. સુખદેવ સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ, જોત જોતની અંદર સમય જેમ પસાર થાય ને એમ સમય વ્યતીત થવા લાગ્યો છે અને શુભ દિવસ આવી ગયો છે લગ્નનો. બાલ શર્મા, દેવ શર્મા અને ગામના ભક્તોને સગા સંબંધીને સાથે લઈ ગાડામાં બેસી અને જાન આવી છે ધીરે 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 કરતા છપૈયા તરફ. છપૈયાની અંદર જાન આવી છે ત્યારે એની વધામણી કરવામાં આવી છે અને વધામણી થઈ મંડપના માયરાની અંદર જ્યારે દેવ શર્મા પધાર્યા છે અને એ જ સમયે ત્યાં બ્રાહ્મણોએ પોતાની વિધિ શરૂ કરી છે અને આ બાજુ બેનો બેઠા હતા એને મધુર મંગલો ગીત ગાવા લાગ્યા છે. આ કેવી જોડી, ધર્મ અને ભક્તિની કેવી જોડી લાગશે હે. એ સમયે બ્રાહ્મણોએ દેવ શર્માએ જ્યારે ચોળીમાં પ્રવેશ કરીને વિરાજમાન થયા છે, સૌ પ્રથમ માં ભક્તિ દેવી સહિત એમણે ત્યાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવી છે, ગણપતિ સ્થાપન થયું છે એની પૂજા કરવામાં આવી છે અને સ્થાપન થઈ રહ્યું છે ત્યારે જે બેનો બેઠા હતા ને એ મધુર મંગલ ગીતો ગાઈ રહ્યા છે. ગણેશ પાઠ બેસાડીએ ભલા નીપજે પગવા, સગા સંબંધી તેડીએ જો પૂજા હોય બોરા. આવો લગ્ન માં ભગવાનના માતા પિતાના લગ્ન થઈ રહ્યા છે, તાલીના નાદથી આપણે પણ જોડાઈએ સાથે. ગણેશ પાઠ બેસાડીએ ભલા નીપજે પકવા, સગા સંબંધી તેડીએ જો પૂજા હોય મોરા. તે આગણ પીપળો એનો તે ધન્ય અવતાર, સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરા. સોના તે કેરો મારો જાપલો વળી રત્ન જડે લાકમાં, સાંજ સવારી ઉઘાડીએ જો પૂજા હોય, જો પૂજા હોય મોરા. વિધિ થઈ રહ્યો છે, બ્રાહ્મણો વિધિ કરાવી રહ્યા છે અને બહુ વિધિ સરસ મજાના પહેલા બ્રાહ્મણો કરાવતા હતા અત્યારે કરાવે છે, પણ આપણે ધ્યાન દેતા નથી. હવે
હવે આપણે છે ને સમય લગભગ ફુલેકામાં બધું કાઢી નાખીએ અને પછી ભૂદેવને કંઈ થોડુંક ઝડપ કરજો, ફટાફટ કરજો. પછી ભૂદેવે કે જે મુહૂર્ત પહેલાં આવ્યા હતા કઢાવવા, એ મુહૂર્ત તમે બે કલાક બેઠા હતા. ગોર દાદા એવું મુહૂર્ત કાઢજો છૂટાછેડા ન થાય એવું. બે કલાક સુધી મારી પાસે તમે મહેનત કરાવી હતી કે ભાઈ 12 ને 5 તમારે હાજર થઈ જવાનું, 1 વાગે આવે અને કાળ પછી ચોઘડિયો કાળ હાલતો હોય અને પછી એમાં લગ્ન થાય. એટલે ભૂદેવો કાઢતું હોય ને મુહૂર્ત, એ જ મુહૂર્તે પહોંચી જવું જોઈએ. પણ ખબર નહીં કેમ મોડું કરે. ગણપતિ દાદાનું સ્થાપન થયું કે ભાઈ અહીંયા ધ્યાન આપજો, તો ઓલા કેમેરા વાળા કે અમારી સાઈડ ધ્યાન આપજો, તમે ધ્યાન ક્યાં આપવું એમને. અને પછી ઉતાવળમાં એવી વિધિ કરાવે કે પછી એ લગભગ મહિનો 2 મહિના 6 મહિના થાય ને પાછા જુદા થઈ જાય. જેટલો વિધિ બ્રાહ્મણ કરાવે અને સમયસર એમાં હાજર રહે તો એના દાંપત્ય જીવનમાં ખૂબ આનંદ આવે. સુવ્રત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, એ જ સમયે બ્રાહ્મણોએ અવાજ કર્યો છે, કન્યા પધરાવો સાવધાન. અને તા તો ભાઈ બધાએ સાવધાન થઈ ગયા. એમાં 2 જણાનો છે, એક તો કન્યા પધરાવો સાવધાન એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે કન્યા એટલે લક્ષ્મી સ્વરૂપા છે, લક્ષ્મીજીને પધારો, લક્ષ્મીજી આવે આપણે ત્યાં. નહીતર એમ ન કે વર પધરાવો સાવધાન, વરને શા માટે ન કીધું, એ પહેલેથી બેસી ગયો હોય. અને એટલા માટે 3 વખત કીધું હોય કન્યા પધરાવો સાવધાન. ઓલા વરને કીધું હજી સમજી જા તારે સમજવું હોય તો. પણ એ ઓલા ઢોલ નગારા વાગતા હોય, ગીતો ગાતા હોય, એમાં કઈ સંભળાય ખરું? એમાં કાંઈ ન સંભળાય. અને ઘણી વખત તો એ વરાજો જે બહેનો હોય, આ હા હા, ભલે એક જ દિવસ બહેનો હોય પણ એ માખી અહીંયા બેઠી હોય તો બાજુવાળાને કે માખી ઉડાડજે, એ માખી ન ઉડાડે. પણ એ એક આનંદ છે, એ એક મોજ છે કે ભાઈ જીવનમાં એક વખત આવો આનંદ આવે અને આવો આનંદ લે, એનો આનંદ લેતાઓ હોય છે. પણ સરસ મજાના લગ્ન થયા છે, કન્યા પધરાવો સાવધાન કેમાં આવ્યા છે. માતાએ સહિત કીતા કે એમની સખીઓ જે હતી સખીઓ લઈ અને ભાઈ સાથે બાળાને લાવ્યા છે મંડપની અંદર, ત્યાં પધરાવવામાં આવ્યા છે. બ્રાહ્મણે આગળ વિધિ શરૂ કર્યા છે અને કૃષ્ણ શર્મા અને ભવાની દેવીએ કીતા માતાએ કન્યાનું દહન કર્યું છે, સંકલ્પો કર્યા છે અને દહન કરીએ છીએ. અને ભૂદેવે 4 ફેરા ફેરવા છે એની અંદર. અને એમાં એ 4 ફેરામાં કેટલા મહાન ફેરાઓ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ બતાવે છે. અને પેલું ફરતા હોય અને ત્યારે સુવર્ણના દાન દેવાતા હોય, ગાયોના દાન દેવાતા હોય, ભૂમિના દાન દેવાતા હોય, આવા સરસ મજાના દાનો દેવાઈ રહ્યા છે. આવો આ બધું એકાદો ફેરો ફરે, એકાદો સરસ મંગળ ગીત ગાય. કારણ કે આપણે તો બહુ આવડતું નથી પણ અમારા દિલીપભાઈ છે ને એના સ્પેશિયલિસ્ટ છે, લગ્ન ગીતોમાં એ બહુ જાય છે, બહુ બધા એના ગાય છે. તો અમે કઈ અહીંયા ભગવાનના એકાદા 2 ફેરાના ગીત સરસ મજાના ગાઓ તમે. અરે માંડવડામાં મંગળિયાવર થાય રે. આ તમારો છે, તમારે બધા તાલી પાડીને સાથ આપવાનો છે. ધર્મ દેવના માંડવે મંગળિયાવર થાય રે. પણ આ મંગળિયા હાવ એમ તમ ન હોય, આમાં 4 પ્રકારના દાન હોય, ભલે નાનું પણ 4 દાન તો જોઈએ તો જ અમને ગાવા વાળાને હક થાય. અરે પેલો પેલો મંગળિયું વરતાય રે. અરે પેલે મંગળ શિનારે દાન દેવાય રે. કોઈને દાન દેવું હોય તો કેજો, નામ લખીને એટલે માહિતી જાહેરાત કરી દઉં. 4 મંગળ છે ખાલી. અરે પેલે મંગળ સોના ના દાન દેવાય રે. અરે શરણાયો ના સુરે મંગળ વરે તાય રે. જે કોઈને
दान देवानी इच्छा थाय ने ए हमणा आपणे भगवानना जन्म उत्सवनी आरतीनो उछामणीनो लाभ लेवानो छे, बरोबर छे। एमां तमे अत्યારે સંકલ્પ કરી રાખજો કે આપણે શેનું દાન દેવું છે, આપણે શું લખાવું, આપણે કેટલા બોલ સુધી મંગળિયા વરે બીજું બીજું મંગળિયું વરતાય રે, અર બીજે મંગળ ભૂમિ ના દાન દેવાય રે, શરણાયો ના સુરે મંગળ વરતા રે માંડવડામાં મંગળિયા વરતાય રે, અરે ત્રીજે મંગળ, અરે ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય રે, અરે ચોથુરી મંગળિયું વરતાણો હા, ચોથુરી મંગળિયું વરતાણો હા, સુર શરણાય ઢોલ ધબકારી, સુર શરણાય ઢોલ ધબકારી પરણે રે આજ વરે રે વધુ, સુર શરણાઈ પરણી રે આજ વરે ને વધુ, આજ વરે ને વધુ, આજ વરે ને વધુ, વનની કોયલ રે તારો સરવો સેસા, અરે ગોપીઓ આજ હાથ ઘેરે પડ્યા, એ વનની કોયલ રે તારો સરવો સેસા, એ ધર્મ દેવ નારે પાંડવ રોપ્યા જોને આ, એ ભક્તિ માતા રે સોળે સજાશે શણગાર, એનો સરેવો સે સાર, એનો ભીનો રે છે વાત, એનો સરેવો સે સાર, એનો વિનો વિનો વાત, વનની કોયલ રે કોયલ નો સરેવો સે સાર, માધવપુરે નો માંડવો આવી જાદવ કુળની પરણે તે રાણી રુક્ષમણી વરવાંચિત શ્રી ભગવાન, માધવપુરે નો માંડવો આવી જાદવ કુળની જા, પરણે તે રાણી રુક્ષમણી વરવાચિત શ્રી ભગવાન, વગેરે જે વિધિ હતા વિધિ પૂર્ણ કર્યા છે, ત્યારબાદ પોતપોતાના ઉતારે ગયા છે, એક દિવસ બે દિવસ એમ કરતા ચાર ચાર દિવસ સુધી રોકાયા છે, પાંચમા દિવસનો સૂર્યોદય થયો છે। હવે તો જે સાથે આવેલા એ એમ કે છે કે હવે વિદાયનો સમય ક્યારે છે, અને સંસારની અંદર
રીતા માતા પિતાને કઠણમાં કઠણ જો કોઈ કાર્ય લાગતું હોય તો એ વિદાયનો પ્રસંગ છે. ગમે તેવો વ્યક્તિ હોય ને જ્યારે કન્યાની વિદાય થતી હોય, જેને જ્ઞાની હોય, સમજવું હોય, ધ્યાની હોય, એ બધા ભાન ભૂલી જાય છે. એમાં દીકરી જ્યારે વિદાય થતી હોય અને એ સમયે મા બાપને એમ લાગે કે હવે અમે કોને આધારે રહીશું. ગમે તેવો વ્યક્તિ હોય, પુરુષ ગમે તેવો કઠણ હોય ને, રડતો ન હોય, પણ જ્યારે પોતાની દીકરીની વિદાય થતી હોય ને એ સમયે ગમે તેવો પુરુષ હોય ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગે છે. રામચરિત્ર માનસ ની અંદર તુલસીદાસજી મહારાજના લખેલા શબ્દો કેવા છે કે જનક મહારાજ પોતે દેહથી પર હોવાનો માનતા હતા, પૂજા કરતા હોય ને એક દિવસ કોઈ સેવક આવીને કહે કે મહારાજ આપનો મેલ સળગી રહ્યો છે, અને ત્યારે એ જનક મહારાજ બોલે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહીયતિ કિંચન, એમાં મારું કાંઈ સળગતું નથી, જે સળગે છે એ તો આલોકનું સળગે છે, હું તો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છું, મારે શું લેવા દેવા એની સાથે. આવો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ, પણ જ્યારે એના જ ઘરે દીકરીની જ્યારે વિદાય આવીને ભગવાન રામચંદ્રજી સાથે માં સીતાના લગ્ન થયા, એક એક બે નહીં મહિના મહિનાઓ સુધી ત્યાં રોકાયા, જ્યારે વિદાયની માંગણી થઈ, જે પોતાને દેહથી પર માનનાર વ્યક્તિ, જનક મહારાજ વિદેય કહેનારો વ્યક્તિ, આજે માં સીતાને જ્યારે વિદાય કરી રહ્યા છે, પોતાના દીકરીને જ્યારે વિદાય કરી રહ્યા છે, ત્યારે ભાન ભૂલીને પોતે રડવા લાગ્યા છે, ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. સાધુ સંતો આવેલા વિચાર કરવા લાગ્યા કે આ શું, જે વિદેહી વ્યક્તિ છે એ સ્વયં રડી રહ્યા છે. તુલસીદાસજી મહારાજે શબ્દો લખ્યા છે, સિયા બિલો કી ધીરતા ભાગી, સિયા બિલો કી ધીરતા ભાગી રહે કહાવત પરમ વિરાગી, લીન હીરાય ઉરલાય જાનકી, લીન હીરાય ઉરલાય જાનકી, મીટી મહામર જાદ નાનકી, સિય વિલોકી ધીરતા ભાગી. જનક મહારાજ બેઠા હતા, કોઈ કીધું મહારાજ હવે તો વિદાયનો સમય આવ્યો છે, ઉભા થાવ આપ, અને તાજ માં જાનકી બહાર આવ્યા છે અને જઈ રહ્યા છે, હજી રથમાં બેસે એ જ પેલા જનક મહારાજને બથ ભરીને ચોધાર આંસુએ રડવા લાગ્યા છે, અને એનો ભાવ જોઈ, પ્રેમ જોઈ દીકરીનો, જે જ્ઞાની કહેવાતા હતા, જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કહેવાતા હતા, એ આ ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. એટલા ચોધાર આંસુએ રડી રહ્યા છે, જ્ઞાની હોવા છતાં એને એમ થયું કે ઓહો, આજ મારું જે હૃદય કહેવાય છે, મને ધ્યાન રાખનારી જે મારી જાનકી, એ જાનકીને હું વિદાય આપી રહ્યો છું. સત્સંગી જીવન શાસ્ત્રનો મત છે, ગમે તેવો વ્યક્તિ કઠણમાં કઠણ હોય, દીકરીની વિદાય સમયે એને રડાવી દે છે વ્યક્તિ, જ્યારે જ્યારે ભલે આમ રડતો ન હોય, પણ દીકરીની જ્યારે વિદાય થાય ને,
એ ગાડી સુધી પહોંચે ત્યાં સુધી બાપ રડી પડ્યો હોય. કણવ ઋષિ જેને જંગલમાં રહેનાર વ્યક્તિ જેને ખાવા પીવા બોરાની જરૂર પડે, બહુ લોકો એને મનાવે છે કે આપ શા માટે રડો છો. અને ત્યારે ખબર પડ્યું, ભલે મારી દીકરી નથી પણ મેં જેનું પોષણ કર્યું છે એ દીકરી જ્યારે મારા આશ્રમમાંથી જાય છે ત્યારે મને એમ લાગે છે કે મારું કાળજું લઈને જાય છે. કાળજાનો કટકો અળગોરી થા, દાદાનું આંગણું છે તુરે થા, કાળજાનો કટકો સાસરીએ જઈને દીકરી સુખી રે તાજે દુખડા પડે તો જીરવી જાજે, બાળપણાની માયા તારી વિસરી રે જાજે, આહુડા પડે તો બેટા પી જાજે. કાળજાનો કટકો અળગોરે થા, પિયરિયું છોડી દીકરી સાસરી જા. દીકરી જ્યારે ઘરની બહાર પગ મૂકે ને એ સમયે મા બાપ રડવા લાગે છે, જાણે એમ લાગે અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. દીકરીની વિદાય થયા પછી ઘરમાં આવે ને મા બાપ તો ઘર સૂનું સૂનું લાગતું હોય છે. જ્યારે એમ લાગે ઘરમાં કોઈ આપને ખાવા દોડતું હોય એમ ઘરની પરિસ્થિતિ થઈ જાય છે આખી. કાળે જા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. કાળે જા કેરો કટકો મારો, મમતારું વે જેમ વેડુમાં વીરડો ફૂટી ગયો. ગમે તેવો વ્યક્તિ કઠણ હોય, ગમે તેવો સ્થિત પ્રજ્ઞ થયેલો હોય, પણ પ્રેમરૂપી પ્રવાહનો જ્યારે પ્રચંડ વાયુ વાય છે ને ત્યારે ગમે તેવી સમજણ હોય ને સમજણને ઉડાડી મૂકે છે. એ પ્રેમરૂપી પાવકની અંદર ગમે તેવી સમજણ હોય, જ્ઞાન હોય, પોતાની બુદ્ધિ સારી હોય, છતાં પણ બધું જ ત્યારે ભસ્મીભૂત થઈ જાય છે. માં આજે દીકરીની વિદાય થઈ રહી છે. સુવ્રત મુનિ કે હે પ્રતાપસિંહ, આ એટલો કરુણ પ્રસંગ છે, શું વાત કરું તને. એ સમયનું દ્રશ્ય જોતા તેવું લાગે કોઈની આંખ કોરી નથી રહી, દરેકની આંખ ભીની થઈ ગઈ છે. કૃષ્ણ સન્માન અને ભવાની દેવી ઘરમાં બેઠા બેઠા વાત કરી રહ્યા છે. ભવાની કહે છે, પતિદેવ આપણી દીકરી જશે તો આપણે કેમ જીવશું, જે હતી કાલું વાલું બોલતી હતી એના આધારે તો આપણે જીવતા હતા, હવે એ આપણા ઘરમાંથી જ્યારે જશે ત્યારે કેમ જીવાશે, મારાથી તો નહીં જીવાય. હું આપને એક પ્રાર્થના કરું છું કે દીકરી આપણા આપણા ઘરમાં રહે એવું ન બને. કૃષ્ણ શર્મા કે છે, દેવી એવું તો કઈ રીતે બને, આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમ દિવસે એક દિવસ તો દીકરીને વિદાય કરવી જ પડે, સમજણ રાખી અને વિદાય કરવી પડે. નહીં પતિદેવ મારાથી નહીં જીવાય, તો જો બાળા ઘરમાંથી ગઈ તો સમજો કે એ ગયા સાથે ને સાથે આ દેહ અહીંયા અહીંયા પડી જશે. અને ચોદહાર આંસુએ રડવા લાગ્યા છે ભવાની દેવી.
અને એને જોઈ અને કૃષ્ણ શર્મા પણ રડી લયા છે. સાંત્વના કોણ આપે, પણ સમજણ છે ને એક, વિદાયમાં એક સમજણ જ કામ આપે છે. રાજા એક દિવસ થયો છે, બે દિવસ થયા છે, પાંચ પાંચ દિવસ થયા, છતાં પણ હવે તો જાન ઉતાવળ કરે છે. બાલ શર્મા કહે છે દેવ શર્માને, દીકરા તું જા વિદાય માગવા, તું વિદાય માગીશ ને તો આપશે વિદાય. હું જ્યારે જ્યારે કૃષ્ણ શર્માની પાસે જાઉં છું વિદાય માગવા, ત્યાં રડી પડે છે, હું માગી નથી શકતો વિદાય, તું માગીશ ને તો જરૂર આપશે વિદાય. અને એ સમયે કૃષ્ણ શર્મા ની પાસે દેવ શર્મા, બાલ શર્મા અને આખી જહાન ગઈ છે. આખી જહાન જઈ કૃષ્ણ શર્માની આગળ ગઈને એ જ સમયે વિદાય માટે કીધું છે કે અમને વિદાય આપો હવે. અને તા જ કૃષ્ણ શર્માએ હાથ જોડ્યા છે, હાથ જોડ્યા ને તા તો બાલ શર્માએ હાથ પકડી લીધા કે નહીં કૃષ્ણ શર્મા, તમારે હાથ ન જોડવાના હોય. અને ત્યારે કૃષ્ણ શર્મા કે હું તો દીકરીનો બાપ કેવો, હંમેશા મારે તો હાથ જોડવાના જ હોય છે. નહીં નહીં, તમારે હાથ શા માટે, તમે તો મને દીકરી આપી છે અને તમારી દીકરી એ મારી દીકરી છે. તમે મને દીકરી આપી છે, મેં તો તમને કાંઈ આપ્યું નથી. મને મનમાં થાય કે તમારી દીકરી હું લઈ જાઉં છું, એ મારી જ દીકરી છે, તમારી દીકરી નથી. હવે એને બે મા બાપ થયા છે, કે તમે મા બાપ છો ને હવે અમે મા બાપ છીએ. અરે તમારે હાથ જોડવાના ન હોય હવે, તમે આટલું મોટું દાન દીકરીનું આપ્યું છે, મને એમ થાય છે કે હાથ તો મારે જોડવા જોઈએ, કે મેં તમને કાંઈ નથી આપ્યું. પણ આજ હાથ જોડીને તમને કહું છું કે મેં કાંઈ આપ્યું નથી, પણ તમારે જો કાંઈ જોતું હોય તો મારી પાસેથી માગો, હું તમને આપવા તૈયાર છું. જે માગશો ને એ આપવા હું તમને આજ આપી જ દઈશ અહીંયા. અને એ જ સમયે કૃષ્ણ શર્માના મનમાં જે પ્રશ્ન ચાલતો હતો ભવાની દેવીનો, એ ઉદ્ઘાટન થયો છે. યાદ આવ્યું છે, દેવી કહેતા હતા માગવાનું કે તો એવું માગજો કે સદાને માટે કાયમ અહીંયા જ આપણી બાળા રે. કૃષ્ણ શર્મા કહે છે, હે બાલ શર્મા, જો તમે માગવાનું કહેતા હોય તો માગો છું, આપ આપશો. અરે હું આપીશ, મેં કીધું ને એક વખત વચનથી બંધાઈ ગયો છું, આપ જે માગશો ને હું આપવા તૈયાર છું. અને ત્યારે કૃષ્ણ શર્મા હાથ જોડી કે તો સાંભળો, બાલ શર્મા માગો તમ પાસ, બાલ શર્મા માગો તમ પાસ, સત્યવાદી છો પૂરજો આશ, સત્યવાદી છો પૂરજો આશ, કુળ તમારા માનીર ધાર, જાણે જે તે ન કરો નકાર, માગે જે તે ન કરો નકાર. બાલ શર્મા કે મારા કુળમાં અત્યાર સુધી જેણે જેણે માગ્યું છે ને એ બધાને આપ્યું છે, તમે જે માગશો ને એ બધું આપીશ, કારણ કે હું સત્યવાદી છું, હું એક વખત બોલું ને એ પ્રમાણે વર્તન કરનાર વ્યક્તિ છું, જે માગશો ને એ બધા વચનો હું તમારા પાડીશ હું. માટે જો માટે માગો છો જોડી હું પ્રાણ, માટે માગો છો જોડી હું પ્રાણ, દેજો દયા કરીને સુજાણ, સુત તમારો મારો જમાય, આપો મુજને રાખું આય, આપો મુજને રાખું આય. માટે માગું છું જોડી હું પ્રાણ,
દેજો દયા કરીને સુજાણ માટે હાથ જોડીને માગું છું શું માંગું સુત તમારો મારો જમાઈ આપો મુજને રાખું હું આઈ તમારા દીકરા અને મારા જમાઈ આ દેવ શર્મા છે એને હું માગું છું એને અહીંયા જ રાખો આવું જ્યારે માગ્યું છે ત્યારે આખી જે સભા હતી જે જોનારા વ્યક્તિઓ હતા વિદાય લેવા જે આવ્યા હતા એ બધા અચંબો પામ્યા છે ઓહો શું માગ્યું છે દીકરાને માગ્યો છે અને ત્યારે બાલ શર્મા હાથ જોડીને કહે છે હસતા હસતા કે હે કૃષ્ણ શર્મા તમે શું માગ્યું છે તમને ભાન છે તમે જે માગ્યું છે એ કઈ માગણી કઈ ન કહેવાય કારણ કે આ જે દીકરો દેવ શર્મા એ તો તમારો દીકરો થયો જેમ અમે બાળાના મા બાપ થયા એમ આ દેવ શર્માના મા બાપ પણ તમે થયા તો તમારે માગવાનું ન હોય તમારે તો આજ્ઞા કરવાની હોય કે પિતારે અહીંયા રહેવાનું છે તમે કઈ માગ્યું નથી આ તો તમે આજ્ઞા કરી છે ને આજ્ઞા કરી હોય તોય અહીંયા રોકાઈ જાત આવા જયારે શબ્દો બાલ શર્માના મુખમાંથી નીકળ્યા ત્યારે જે બાજુમાં સભા હતી ને વિદાય માટે આવેલા એ બધા પોતે જય જયકાર કરવા લાગ્યા છે બાલ શર્માનો કે આવા બાલ શર્મા થયા આ વ્યક્તિનું આવું ઉદારપણું જોઈને એમ લાગે છે કે ધર્મ આને ત્યાં પ્રગટે બીજે ક્યાંય ન પ્રગટે અને દુનિયામાં કઠણમાં કઠણ જો કાર્ય જેમ હોય ને જેમ કન્યા દાનનું છે ને કન્યા વિદાયનું છે જેમ બાપ પોતાની દીકરીને જેમ પોતાનું હૃદય આપી દે છે એમ આજ પોતાના દીકરાનું દાન આપવું ને એ કઠણમાં કઠણ કાર્ય છે વિશ્વામિત્ર એક વખત દશરથ મહારાજની પાસે આવ્યા દશરથ મહારાજને કે માગો મહારાજ શું જોઈએ છે અરે બીજું કાંઈ નહીં યજ્ઞ કરું છું અસુરો ખૂબ આવે છે તો તમારે ચાર દીકરા છે ને એમાંથી બે દીકરા આપો પણ બે દીકરા સાવ જોતા નથી મારે મારે કઈ સાધુ નથી બનાવે મારે કઈ ચેલા નથી બનાવે ને મારે તો ખાલી યજ્ઞ પૂરતા મારું રક્ષણ કરીને યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય પછી પાછા મૂકી દઈશું કે માટે બે દીકરા આપો અને એમાંય તમારા જે મોટા દીકરા રામ એ આપો અને એમના સેવામાં રહેલા લક્ષ્મણજી એ આપો અને ત્યારે દશરથ મહારાજ કે એ ચારેય દીકરાની અંદર તો મને રામ છે વધારે વાલા છે એ દીકરો તો હું નહીં આપું અને ત્યારે પછી વિશ્વામિત્ર થોડા ગરમ થયા અને કેવા મીડ્યા આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે અમારા રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય હવે આ બધું ક્યાં ગયું અને ત્યારે વશિષ્ઠ મુનિ સભામાં બેઠા હતા ઊભા થઈને કે ક્યાં સારો સંયોગ છે આપી દો બે દીકરાને કામ થઈ જશે તમારું કે શું કામ થાય મારા બે દીકરાજી નાના છે ને અસુરો બહુ મોટા મોટા હોય મારા દીકરાને મારી નાખે તે કે એના માટે નહીં એ દીકરા તો અસુરો તો મારશે પણ કામ ઘણું બધું કરી સાધુ મારા છે ને એ એક સંબંધ લઈને આવ્યા છે તમારું અડધું કામ પૂરું કરી દેશે અને પછી ભગવાન રામ સહિત લક્ષ્મણને આપ્યા છે કે તને દીકરા આપવા બહુ કઠણ છે અને દીકરાની જ્યારે માગણી કરી છે ધર્મદાદા અહીંયા રે એવી માગણી કરી ત્યારે બાલ શર્માએ કીધું છે વાંધો નહીં અહીંયા જ રહેશે તમે અહીંયા રાખજો અને આજે પહેલી વખત વિશ્વનો એવો ક્રમ હતો કે જ્યાં સુધી જાન ગઈ હોય તો કન્યાને સાથે લઈને આવી હોય આજે એવી જાન છે કે જાન ગઈ તો ખરા વર સાથે લઈ પણ જ્યારે પાછી આવી ત્યારે જાન ને જાનડિયા ખાલી પાછા આવ્યા પણ વર ત્યાં ને ત્યાં ને કન્યાને ત્યાં ને ત્યાં રહી ગયા છે સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા વર વગરની જહાન આજ પાછી ઇટાર ગામ તરફ ફરી છે અને બધા જ પાછા ભીના નેત્રે ઇટાર આવ્યા છે બાલ શર્મા હવે પોતાને ત્યાં રહી ભગવાનનું ભજન કરી રહ્યા છે ઘરે પણ એ પહેલા પ્રસંગ એવો બનેલો સતાનંદ સ્વામી કે જ્યારે બાલ શર્મા ઘરની વિદાય થતા હતા જાન લઈને એ સમયમાં થયું કે મારા દીકરાને અને મારી દીકરીને કંઈક ઉપદેશ આપતો જાઓ નહીતર પછી સમાજ એમ કહેશે કે આમણે કંઈ ઉપદેશ ન આપ્યો
જ્યારે એનું ખરાબ દેખાશે ને ત્યારે એને કોઈ વાંક નહીં જોવે, એના મા બાપનો વાંક જોશે કે આમણે સંસ્કાર નથી આપેલા, લાવ કંઈક સંસ્કાર આપો. અને એ સમયે વિદાય સમયે બાળાને બોલાવી છે અને બાલ શર્માએ સરસ મજાનો ઉપદેશ આપ્યો છે. સુણો દુલહી કુંવરી કલ્યાણી રે, કહો તમારા હિતની વાણી રે. સુણો દુલહી કુંવરી કલ્યાણી રે, કહો તમારા હિતની વાણી રે. સુણો દુલહી કુંવરી કલ્યાણી રે, કહો તમારા હિતની વાણી રે. તમારા હિતની વાણી રે, એ તમે પાડજો કહો પતિવ્રત રે, જેણે કરી પામો સુખ તર્ત રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. હે પતિ વ્રતના ધર્મ સમાન રે, નથી નારીનો યશ નિદાન રે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. પતિ વ્રતપણાને જે પામે રે, તેના સર્વે સંકટ વામે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. સ્વામી નારાયણ નારાયણ રે. સુણો દુલહી કુવારી કલ્યાણી રે, કહું તમારા હિતની વાણી રે. હે બાળા, તમારા હિત માટેની વાત કહું છું. પતિવ્રતાના ધર્મમાં પાળજો. પતિવ્રતાના ધર્મમાં કીધા છે કે આ જગતની અંદર જે સ્ત્રીને સન્માન જોતું હોય અને આ લોક ને પરલોકમાં જેને સુખિયા થવું હોય એ પતિની આજ્ઞામાં રહીને અને ભજન કરજો, એના નિયમ પાળજો, એ કહે એ પ્રમાણે જીવન જીવજો. આવા સરસ મજાના પતિના પતિવ્રતાના ધર્મો કહ્યા છે. આ જગતની અંદર કેવી કેવી પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે એની વાત કહી છે. આ જગતની અંદર અરુંધતા, સાવિત્રી, અનસૂયા, સાંડિલ્ય, અહલ્યા, સત્ય, દ્રૌપદી, શત્રુપા જેવી કેટલી સ્ત્રીઓ થઈ છે, બધાની કથાઓ કીધી છે, જેણે પતિવ્રતાપણાના ધર્મો પાડ્યા છે. તો આજે એની કીર્તિને યશ ગવાઈ રહ્યો છે. પતિની આજ્ઞામાં રહી પતિના પતિ જેમ કેને એ પ્રમાણે વર્તન કરજો, એની રુચિમાં રહેજો, એના કહ્યામાં રહેજો, એને ગમે તે રીતે જીવન જીવજો, તો ભગવાન અને પતિદેવ બંને તમારી ઉપર રાજી થશે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની બહુ અજોડ આ એક પરંપરા હતી અને આદર્શ સન્નારી આપણી ભારતીય ભૂમિ સિવાય તમને ક્યાંય જગતમાં જોવા નહીં મળે. કોઈ જ્યોતિષી આવે અને ઘરમાં કે ભિક્ષામ દે અને ભિક્ષા માગવાનું કેને ભિક્ષા આપો, અને ત્યારે ભિક્ષા આપે અને કીધું લાઈ બેટા તારો હાથ જોઈ દઉં, અને ત્યારે ભારતીય સન્નારી એમ કે મારો હાથ નહીં પણ આ જે ચોકમાં બેઠા ને ખાટલાની ઉપર એનો હાથ જો. અરે એનો હાથ શું જોવાનો? અરે એનો હાથ જો એ સુખિયા હશે તો હું સુખી છું, એ જો દુખી તો હું પણ દુખી છું, એના સુખે સુખી છું હું. માટે તમારે જોત જોવા હોય તો એના જો. સતી અનસૂયા કેવા થઈ ગયા? પતિવ્રતાને કારણે સ્વયં પરમાત્માએ જન્મ ધારણ કરવો પડ્યો, બાળક થઈ ગયા ભગવાન સ્વયં, એવો પ્રભાવ પતિવ્રતાનો છે. સભર્તુકાભિનારી ભી સેવ્ય સ્વપતિરીશ્વતઃ. સાચી પતિવ્રતા સ્ત્રી ત્યારે જ કહેવાય જ્યારે પતિ મુશ્કેલીમાં આવે અને એ સમયે એના પડખે ઉભારે, એને હિંમત આપે, એ સાચી પતાવતી સ્ત્રી છે. પતિ ગમે તેવો હોય, રોગી હોય, ક્રોધી હોય, અંધી અંધ હોય, દારિદ્ર હોય, છતાં પણ એને ક્યારેય છોડે નહીં, એની સેવા કરે,
એ સ્ત્રી પતિવ્રતા છે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ, આમ બાલ શર્મા એ ભક્તિ દેવીને આવી તે ઉપદેશ આપી રહ્યા છે કે બેટા પારદર્શકતા ને પારદર્શિકતા રીતે બનજો. એવી જે સ્ત્રી હશે, પતિવ્રતાના ધર્મ પાળશો તો તમને પણ દેવતાઓ વંદન કરશે. અને તમે એક બે નહીં, માતા પિતાને ધન્યવાદ છે, તમારી જેવી નારી જેને ત્યાં હોય એ પતિ પણ ધન્ય છે કે જેને ત્યાં આવા પત્નીને પત્ની મળી હોય. પુણ્યમ યસ્ય ભવેદ પુંસ સત જન્મ સમર્જિત. પુરુષને સમજવું કે 100 જન્મના ઉદય થયા હોય ત્યારે આપણા ઘરે એક પતિવ્રતા સ્ત્રી પધારે છે. તમારે સમજવું, જો તમે કહેતા હોય કે પાણી લાવો ને પાણી આવે, દૂધ માગો ને દૂધ આવે, તો સમજવું કે આપણા 100 જન્મના પુણ્યનો ઉદય થયો છે. અને જે માયગો એના કરતા ઊંધું આવે તો સમજો કે હજી આવે, આપણે ભજન કરીએ ને પુણ્ય થોડું કમાઈ લઈએ. બાકી ભેગું થતું નહીં તો સમજી લેવું કે હવે આપણે આ કઈ ભેગું થતું નથી. અને પંડિતો ઘણી વખત આમ સભાની અંદર છે ને, ઘણી વખત પતિવ્રતાના ધર્મો કહેતા હોય, લગ્ન થઈ ગયા પણ આપણે લગભગ યાદ ન રાખતા હોય, કારણ કે એટલો બધો માહોલ એવો બધો હોય લગ્ન પ્રસંગનો, તો ભૂદેવ કહેતા હોય એ વાત જ ભૂલી ગયા હોય આપણે. એક ગામની અંદર બહુ સરસ મજાના લગ્ન થઈ રહી, ત્યારે ભૂદેવે પછી લગ્ન પૂર્ણ થયા પછી વિદાયનો સમય થયો ને, ભૂદેવે કીધું કે બેન તમને થોડોક ઉપદેશ આપું. અને ઉપદેશ આપીને પછી કે પતિ કેને એમ કરજો, પતિની આજ્ઞામાં રહેજો, પતિને રાજી કરજો, પતિની ખૂબ સેવા કરજો, પતિને જે ભાવતો હોય ભોજન એ ભોજન જમાડજો, અને પતિના ડગલે ને ડગલે ચાલજો. આટલી વાત તો સાંભળી, પણ જ્યાં છેલ્લું બોલ્યા ને કે પતિના ડગલે ડગલે ચાલજો, ત્યાં તો એ સ્ત્રી ઊભી થઈ ગઈ. ગોર દાદા આ નહીં થાય. અરે કેમ નહીં થાય બેટા, આ તો નહીં જ બને, બાકી બધું થશે, એની સેવા કરીશ, એને જે ખાવું છે બધું જમાડીશ, પણ આ નહીં બને. એને કીધું બેટા પણ કેમ, પણ આ ડગલે ડગલે તમે ચાલવાનું કહો છો ને, આ તો ટપાલી છે, એ આખા ગામમાં ટપાલ દેવા જાય તો મારી ની પાછળ પાછળ જવું? ઓલા કે એમ નથી, એ જે પ્રમાણે ચલાવે ને એ પ્રમાણે ચાલજો. કે એમ પ્રતિવતાના ધર્મની અંદર માતા પિતાને પણ ખૂબ આનંદ થાય છે કે આવી દીકરી અમારે ત્યાં જન્મી છે, અને પતિને એમ થાય છે કે આવી પત્ની મને મળી છે. પૃથ્વીયામ યાની તીર્થાની તાની સંતિ તત સતી પદે. જે પ્રતિવતા ધર્મ પાળે છે જે સ્ત્રી, એના ચરણારવિંદની અંદર દરેક તીર્થો આવેલા છે, અને એના તીર્થોની રજ ગમે તે પાપી ઉપર પડે તો એ પાપી પણ પવિત્ર થઈ જાય છે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, આવી રીતે ભક્તિ દેવીને આશીર્વાદ આપી પોતાના દીકરા દેવ શર્માને બોલાવ્યા છે, અને દેવ શર્માને આવીને એને વાત કરી છે. આ સ્ત્રીઓની હતી પતિવ્રતાપણાની, જે પેલા ભક્તિ દેવીને જે ઉપદેશ આપ્યો એ, અને હવે જે ધર્મ દાદાને આપ્યો એ બધો આપણે ઉપદેશ આપ્યો છે, આપણે લેવાનો છે. શું કીધું? તસ્માદ યસ્યા પ્રિયમ કાર્યમ ત્વયા ગાર્હસ્ય મીચ્છતા નવમાન્ય ગુણવતી ભાર્યયમ ધર્મવલ્લભા. તસ્માદ યસ્યા પ્રિયમ કાર્યમ. હે બેટા, તારા ઘરે જે આવેલી જે કન્યા, એ કન્યા કોઈ સામાન્ય નથી, એ બધું છોડીને તારે ત્યાં આવી છે. પોતાની જન્મભૂમિ, પોતાના માતા પિતા, પોતાની સહેલીઓ, પોતાના બાળપણના જે સ્મરણો, એ બધું છોડીને તારી પાસે આવી છે. અને તારી પાસે આવ્યા પછી જો એની આંખમાંથી આંસુ પડ્યું તો સમજજે કે તારું જે કાંઈ કરેલું પુણ્ય એ ભસ્મીભૂત થઈ જશે. એને રાજી રાખજે. તસ્માદ અસ્યા પ્રિયમ કાર્યમ. એને જે કાંઈ કાર્ય કરવામાં હોય તો યા ગાર્હસ્ય મિચ્છયા, એની જે કાંઈ ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણે વર્તજો તમે પણ. નાવ મન્યા ગુણવતી, ક્યારે એની અવગણના ન કરતા, એનું અપમાન ક્યારે ન કરતા. 5 જણા વચ્ચે એમ ન કહેતા તને તો બુદ્ધિ નથી, તને તો તારા બાપની બાપે મીઠું નથી નાખ્યું, એવા શબ્દો ક્યારેય ન ઉચ્ચારતા.
એનું જેમ સન્માન થાય ને એમ સન્માનથી રાખજો, તો સમજો તમારું પુણ્ય ટકી રહેશે. જે દિવસે એનું સન્માન તમે ગુમાવ્યું એ દિવસે સમજો તમારું પુણ્ય પણ ગયું. અને ઘણી વખત આપણે ભક્તો એવું કહેતા હોય કે તારામાં તો ક્યાં બુદ્ધિ જ છે, પણ એનામાં જેટલી બુદ્ધિ હોય ને એના કરતા આપણામાં એટલી હોય નહીં. આપણે એમ કહીએ કે તમારી બુદ્ધિ તો પેની સુધી કહેવાય, પગની પેની સુધી કહેવાય, પણ આપણે એ નો વિચારે કે આપણી બુદ્ધિ તો નખ સુધી જ કહેવાય. કારણ કે એને બધી જ ખબર પડે છે અને બધું જાણે છે, ક્યાંને શું ક્યારે આપવું, ક્યાંને કોને શું આપવું. ધર્મદાદા ને ઉપદેશ આપીને કહે છે, ક્યારેય રડાવશો નહીં, ક્યારે એનું અપમાન કરશો નહીં, બસ એની ઈચ્છા હોય ઈચ્છા પૂર્ણ કરજો, એને રાજી રાખજો. તમે લાવ્યા છો ક્યારેય એને ઘરના બારામાં, એના પિયરના બારામાં ક્યારેય તમે ટકો કટુ વચન ન બોલશો, બસ રાજી રહીને એમ તમે રહેજો, બસ ભગવાન પણ તમારી ઉપર રાજી રહેશે. સુવર્ત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજા, આમ ઉપદેશ આપીને છેલ્લો ઉપદેશ બંને જણાને આપ્યો છે કે હે બાળા, હે દેવ શર્મા, સાંભળો, જ્યારે જ્યારે તમને દુઃખ પડે ને ત્યારે બીજા કોઈને યાદ નહીં, હનુમાનજી મહારાજને યાદ કરજો. સંસારમાં રહો છો તો ક્યારેક સુખ પણ આવશે ને ક્યારેક દુઃખ પણ આવશે, અને જ્યારે દુઃખ આવે ને ત્યારે બીજાની કોઈની આગળ વાત ન કહેતા હનુમાનજી મહારાજની આગળ વાત કરજો, હનુમાનજી મહારાજને યાદ કરજો. યથા શક્ત્યર્ચિતો ભક્ત્યા મારુતિ સ્મૃત એવહિ નાશયિષ્યતિ સંકષ્ટમ સર્વમાત્ર ન સંશય. સુવ્રત મુનિ એમ કે છે, અહીં એક મેસેજ એ આપે છે, કોઈ પણ ગ્રહસ્થને જ્યારે પણ દુઃખ આવી પડે ને, સંસારમાં રહીએ છીએ દુઃખ આવવાના જ, સુખના ઢગલા છે તો ક્યારેક દુઃખ આવશે, આજે સૂર્ય ઉગ્યો છે તો કાલે આથમવાનો પણ છે, આજે ફૂલ ખીલું છે તો કાલે કરમાવાનું છે, આજે સુખનો દિવસ છે તો કાલે અંધકારનો પડછાયો આવશે. અને જ્યારે દુઃખ આવે ને ત્યારે બીજા કોઈને વાત ન કરી, મને આ દુઃખ છે, બીજાને કેશો નહીં, હંમેશા ઓલવતા રહેશે, એમાં ઘી નાખતા રહેશે, વધારે ભડકો કરશે, એના કરતા હનુમાનજી મહારાજને યાદ કરજો. હનુમાનજી મહારાજની આગળ દુઃખની પ્રાર્થના કરજો, પ્રભુ આવું દુઃખ આવી પડ્યું છે અને બહુ દુઃખ આવી પડે ને ત્યારે સત જન્મ કહેતા કે 100 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરજો, ગમે તેવું દુઃખ છે ને દુઃખ દૂર થઈ જશે. ગમે એવા કષ્ટમાં ફસાઈ ગયા હશો, ગમે તેવી મુશ્કેલી સ્થિતિ આવી ગઈ હશે, અને 100 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે ગમે તેવું દુઃખ હોય દુઃખમાંથી દૂર થઈ જાય. એટલા માટે તો મહારાજે હનુમાનજી મહારાજ સાળંગ ગુરુમાં પધરાવ્યા છે, ખાલી મસ્તક ત્યાં ઝુકાવે અને દુઃખ દૂર થઈ જાય. હે કષ્ટ ભંજન દાદા, કષ્ટ કાપી નાખે એવો ઉપદેશ આપ્યો છે હનુમાનજી મહારાજને યાદ કરજો. વિદાય થઈ છે, ઇટારપુર આવ્યા છે, સમય જતાની સાથે જ બંને જણા ત્યાં રહે છે. સમય જતાની સાથે જ ઇટારપુરની દેવ શર્મા અને ભાગ્યવતી બાળ શર્મા અને ભાગ્યવતી ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના લોકમાં સીધા આવ્યા છે. આ બાજુ ઇટાર છપૈયાની અંદર ધર્મદાદા અને ભક્તિ દેવી બાલકૃષ્ણ કૃષ્ણ શર્મા અને ભવાનીની સાથે રહે છે. સમય જતાની સાથે જ કૃષ્ણ શર્મા અને ભવાની દેવીએ પણ ભગવાનના ધામમાં પોતાનું સ્થાન લીધું છે. સમય જતાની સાથે બંને જણા દાંપત્ય સુખેથી જીવન જીવી રહ્યા છે ભગવાનના ભજન સાથે. આવો આગળની જે કથા છે, જ્યાં દીકરાના જન્મ થશે, ભગવાનનો જન્મ થશે અને સુખના દિવસો હરેક હોતા નથી દરેકને, એ જે કષ્ટ આવી પડશે જે કથા છે, એ કથા આપણે બપોર પછી, ભગવાનના જન્મ ઉત્સવની કથા પણ બપોર પછી ના સત્રમાં લઈશું. આવો ભગવાનની 2 મિનિટ માટે ધૂન કરી અને કથાને વિરામ કરીએ છીએ. આવો તાલીનાદ સાથે. નારાયણ સ્વામી 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 નારાયણ.
સર્વ સ્વામી નારાયણ ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની જય, બાલકૃષ્ણલાલની જય, ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ હર. કોટી કોટી વંદન પૂજ્ય વક્તા માવતી શ્રીના શ્રી ચરણોમાં સ્વામીએ ઘણી બધી કથાઓ કરી. ભગવાન ઘનશ્યામ જન્મોત્સવની પૂર્વેની જે કથાઓ, એટલે કે ભગવાન ઘનશ્યામ એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા, એના જન્મની કથા, એમના લગ્નની કથા, એની સાથે સાથે અવાંતર ઘણી બધી કથાઓ કરી. પણ મારે પૂછવું છે, એક આપણો આજનો પ્રસંગ, બપોર પછીનો જે પ્રસંગ છે, બહુ અદ્વિતીય અને અદ્ભુત અને દિવ્ય હશે પ્રસંગ. અને એ પ્રસંગ છે ઘનશ્યામ જન્મોત્સવનો પ્રસંગ. અત્યાર સુધી તમે ઘણા બધાના બર્થડેમાં ગયા હશો, લગ્નમાં ગયા હશો, ઘણી બધી એનિવર્સરીમાં કોઈના દિવસમાં ગયા હશો, કોઈ કંપનીના કોઈ વાર્ષિક ઉત્સવમાં ગયા હશો, એન્યુઅલ ડેમાં ગયા હશો. પણ આજનો જે બપોર પછીનો પ્રસંગ છે, એ ગીતાજીના મત પ્રમાણે કહું તો એમ કહેવાય કે અંતે યા મતિ સાગતિ. અંતકાલે જો એની ખાલી સ્મૃતિ થઈ આવે, ગીતાજીનું સૂત્ર છે, મુક્તાન સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછેલો અને મહારાજે જે જવાબ આપેલો ભગવાન સ્વામિનારાયણ, એની વાત કરું છું કે કદાચ અંધકાળે ખાલી આ મોતીસર ગામ યાદ આવી જાય અને એના યોગે એ ભગવાનનો જન્મદિવસ યાદ આવી જાય કે આપણે ભગવાનનો જન્મદિવસ ઘનશ્યામ જન્મોત્સવ ઉજવો હતો, તો પણ યદગત્વા નિવર્તંતે તદ્ધામ પરમમ, જ્યાં ગયા પછી ક્યારેય પાછું નથી આવવું પડતું. ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં કહું તો શીતળ શાંત છે રે તેજની ઉપમા નવદેવાય, જેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકર, જ્યાં ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન રહે છે, અક્ષરધામની પ્રાપ્તિ થાય. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમય કહી રામ આવત નાહી, એ ભગવાનના ધામની સેજે પ્રાપ્તિ થાય. એ ભગવાન શ્રીહરિ, એમનો જન્મદિવસ આપણે ઉજવવાનો છે, એમનો જન્મોત્સવ ઉજવવાનો છે, એને આરતીનો ચડાવવાનો લાભ. આમાંથી કોઈને કાટલો પકડીને આવ્યો, રમેશભાઈ લકડ અમારે આવ્યા છે, નીકળી થી તમારે પાડોશી છે, અહીંથી પથરો નાખી ત્યાં જાય, બાજુમાં છે અને સ્વામી અહીંયા બે મંદિર બનાવેલા છે, ગમે તે હરિભગત ને અહીં મુખ્ય યજમાન છે ને કહીને પાછા, આપણે જો મંદિર બનાવ્યું તો આપણે લોખંડનો ફાળો નથી કર્યો, એની મેળે આવ્યું છે, આપણે એનો ચડાવો નથી કર્યો, સિંહાસન નું પણ હામેથી આલી રહી હરિભગત કહી ગયા. એટલે જન્મોત્સવની આરતી માટે કોઈને કહી ને તારે 5 લાખ આપવાને કોઈ ના ન પાડે. ભગવાનના જન્મોત્સવની આરતીનો લાભ એ કોણ જતો કરે, પણ એ કોના ભાગ્યમાં લખેલું છે. સંપત્તિ તો ઘણાને મળી હશે જીવનમાં, નાણું મળે પણ ટાણું ન મળે, આ સંપત્તિ વાપરવાનો એક અમૂલ્ય અવસર છે. મારી દરેક હરિભક્તો, ખાસ કરીને બેનો ભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના છે, થોડી વાર માટે પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. આપણા આંગણે ઘણા બધા સંતો પધાર્યા છે, સાંખ્યોગી બહેનો પણ પધાર્યા છે, એટલે જન્મોત્સવની આરતી એનો ચડાવો એ પણ લેવાનો છે. તો દરેક હરિભક્તો માટે થોડી વાર માટે પોતપોતાનું સ્થાન જાળવી રાખશે, જ્યાં સુધી વક્તા મહોદય શ્રી પૂજ્ય એસપી સ્વામી સત્યપ્રકાશ સ્વામી અને પૂજ્ય પ્રેમસુખ શાસ્ત્રીજી અને ભૂદેવો જ્યાં સુધી અહીં બેઠા છે અને ત્યાં સુધી આપણે સભા છોડીશું તો એ કદાચ આપણે માટે બહુ મોટો અવિવેક ગણાશે. એટલે બધા હરિભક્તો પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. આપણા આંગણે પૂજ્ય વાસુદેવ સ્વામી ખાસ આ પ્રસંગે પધાર્યા છે, વાસુદેવ સ્વામી જુનાગઢથી પધાર્યા છે. હું જયસુખભાઈ કાથરોટિયાને વિનંતી કરીશ કે તેઓ શ્રી સત્વરે જલ્દીથી આવતરે આવશે અને પૂજ્ય વાસુદેવ સ્વામીને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી અને પૂજન અર્ચન કરશે. એવી જ રીતે સાંખ્યોગી બહેનોની જે સભા, આપણી જે બહેનોની સભા છે, એમાં સાંખ્યોગી બહેનો ખાસ કરીને આ પ્રસંગે અમારે ગઢપુરથી ગોપીનાથજી મહારાજનો પ્રસાદીનો હાર લઈ, વક્તા મહોદય શ્રી બંને વક્તા મહોદય શ્રી માટે પ્રસાદીના હાર લઈ આવ્યા હતા, પરંતુ ભક્તિ દર્શન સ્વામી નથી એટલે એમના વતી એમના ગુરુસ્થાને આપણા ગામમાં જેમને સરસ મજાનું મંદિર બનાવ્યું છે, એવા સત્યપ્રકાશ સ્વામીને ગોપીનાથજી મહારાજનો પ્રસાદીનો હાર, એ ઋષિ દર્શન ભગત અને અમારે અક્ષર સ્વામી, એ બંને એ પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીને ગોપીનાથજી મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવી અને પૂજન અર્ચન કરશે. સાથે સાથે સાંખ્યોગી બહેનો જેવો પ્રસાદીનો હાર લઈને આવ્યા છે, એમનું સ્વાગત આપણે પણ કરવું ઘટે તો સાંખ્યોગી બહેનોને સભામાં જે હરિભક્તો બેઠા છે એમાં શ્રી રિંકુબેન દિનેશભાઈ કાથરોટિયા, શ્રી રિંકુબેન દિનેશભાઈ કાથરોટિયા, શ્રી લાભુભાઈ પ્રાગજીભાઈ કાથરોટિયા, શ્રી લાભુબેન વિઠ્ઠલભાઈ કાથરોટિયા અને મનીષાબેન વસંતભાઈ કાથરોટિયા, એમને વિનંતી કરીશ કે શ્રી ગોપીબેન ગઢડાથી પધારે છે, સાથે વનિતાબેન સાંખ્યોગીબેન શ્રી પધાર્યા છે, તો એ બંને બહેનોનું સ્વાગત કરવા માટે જે બહેનોના નામ અત્રેથી આહુત થયા તેઓ શ્રી ત્યાં સાંખ્યોગી બહેનો પાસે જશે અને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી એનું પૂજન અર્ચન કરશે. શ્રી રંકુબેન દિનેશભાઈ કાથરોટ હિતેશભાઈ કાથરોટિયા, લાભુબેન પ્રાગજીભાઈ કાથરોટિયા, લાભુબેન વિઠ્ઠલભાઈ કાથરોટિયા, મનીષાબેન વસંતભાઈ કાથરોટિયા
આ દરેક બહેનોને મારી કરબત પ્રાર્થના છે કે સત્વરે ત્યાં જશે અને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી પૂજન અર્ચન કરશે અને રૂડા શુભાશીર્વાદ એમનો સ્વીકાર કરશે. આગળના કાર્યક્રમમાં મેં કીધું હતું એમ નાણું મળશે પણ ટાણું નહીં મળે, આવો અવસર નહીં મળે. આ કદાચ માંડવો પૂરો થઈ ગયા પછી 3 તારીખ બપોર પછી કોઈ એમ કે મારે 50 લાખ રૂપિયા ખર્ચવા છે તો એને ધૂળ ચાટવાની રહે. એક મોતીસર જેવું ગામ, ત્યાં દર વર્ષે એક બહુ મોટો ગોળનો વેપારી આવે. પહેલાનો જમાનો, થોડી વાર પહેલાનો જમાનો, પહેલા બધી વસ્તુ ઉપલબ્ધ નહોતી એટલે ઉના જવું પડે, કાં ઢોકડવા જવું પડે, કાં ખાંભા જવું પડે, તાલુકા લેવલનું ટાઉન હોય ત્યાં જવું પડે અને ત્યાં લોકો હટાણું કરવા જતા. એટલે હટાણું કરે પણ ગામડામાં એક માણસ બળદ ગાડામાં ગોળ નાખીને આવે, જેવી જેની જરૂરિયાત, કોઈના ઘરમાં 5 સભ્ય હોય, કોઈના ઘરમાં 10, કોઈના ઘરમાં 20 સભ્ય હોય, એ બધા એની પાસેથી આખા વર્ષનો ગોળ ખરીદે. વેપારી પણ બરાબરનો પ્રામાણિક સરસ મજાનો ગોળ લઈ આવે. એક દિવસ એવું બન્યું, મોતીસર ગામની વાત તો કરાય ને, અહીં રહેવું છે એટલે 3 તારીખ લગી, પણ બાજુનું કોઈ ગામ હશે, અહીંયા વેપારી ગયો, 5-6 દિવસ રોકાણો, બધાએ ગોળ ખરીદ્યો. એક આળસુ માણસ, હાવ લેઝી માણસ, એકદમ આળસુ માણસ, આજે જશું કાલે જશું, જતા જતા દિવસો વહી ગયા, 7-8 દિવસ જતા રહ્યા. વેપાર એમ થયું કે હવે કોઈ અહીં લેવા આવતું નથી એટલે બાજુના ગામમાં જતા રહે. વેપાર કરવાવાળો તો એવું જ વિચારે ને, અમે એવું જ વિચારીએ સાધુ, અહીંયા કોઈ અમારું સાંભળે નહીં, બાજુના ગામમાં જઈને માંડવા નાખીએ. બન્યું એવું, એ વેપારી બાજુના ગામમાં સવારના પોરમાં ગાડામાં ગોળ બધું ભરી અને જતો રહ્યો. એમાં એ ઓલા આળસુ માણસને યાદ આવ્યું કે 7-8 દિવસ થઈ ગયા, ગોળનો વેપારી જતો રહેશે, આખું વર્ષ ગોળ ખાધા વગરના રહેશું, છોકરા બૈરા કકડાટ કરશે એ જુદો. સવારના પોરમાં એ 9 વાગે ગયો ગામના જે ગોંદરો હતો ત્યાં ભાગોળે જઈ કોઈને પૂછ્યું કે ગોળનો વેપારી આવ્યો તો ક્યાં છે. એટલે ગામમાં ડાયા માણસ તો કીધું, ભલા માણી તો 7 દિવસથી અહીં હતો અને એ તો હમણાં જ બાજુમાં ભરીને નીકળી જતો રહ્યો. એટલે એ કે કઈ રસ્તે ગયો, કે આ રસ્તે ગયો, હમણાં ચીલા ચાલ, આ તાજા જ ચીલા છે. એ પછી ચીલા ચાટવા માંડ્યો, એ ચીલા ચાટે એમાં ગોળનો સ્વાદ ના આવે, એમાં ધૂળનો સ્વાદ આવે. એટલે આ ઉત્સવ પૂરો થઈ ગયા પછી કોઈ એમ કે મારે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ, ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવો છે અને મારે મોટામાં મોટો ખર્ચો કરવો છે અને પછી 50,000 માણા ભેગા કરવા, તો એ અશક્ય છે. સમય ગયે પુની કા પછતાના, સમય ગયા પછી પસ્તાવો જ રહે માણસના હાથમાં. એટલે વહેલામાં વહેલી તકે જે હરિભક્તોને વાહ ક્યા બાત હૈ, શૈલેષેશ ભગત, શૈલેષેશ ભગત એટલે અમારી તેજોરી ગણાય. આ એટીએમ કહું તો પણ અતિશયોક્તિ નથી. તેજોરીમાં અને એટીએમમાં બેન એક જ કામ થાય, ઘરેણા મૂકવાના હોય, પૈસા મૂકવાના હોય, પણ એટીએમ છે એ 24 કલાક ઓલ ટાઈમ મની, ગમે ત્યારે ખોલીએ ને ગમે તે જગ્યાએ, એની વેર અને એની ટાઈમ, ગમે ત્યાં નીટલીનો પ્રસંગ હોય તો ભલે, અહીં બાજુમાં પાણખાણનો પ્રસંગ હોય તો ભલે, પીપળિયાનો પ્રસંગ હોય તો ભલે, પીછડીનો પ્રસંગ હોય તો ભલે, પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી, પૂજ્ય પ્રેમસ્વરૂપ શાસ્ત્રી સ્વામી, પૂજ્ય નિર્મળ સ્વામી, ભક્તિ દર્શન સ્વામી, ઋષિ દર્શન ભગત, આ કોઈ પણ આદેશ કરે અને ખાસ સત્યપ્રકાશ સ્વામી આદેશ કરે એટલે તન મન અને ધનથી એની તૈયારી હોય. 10-10 દિવસ રોકાવાનું ઉત્સવની પૂર્વ તૈયારીમાં, ત્યાં પણ હરિભક્તોને ત્યાં જવાનું આમંત્રણ પહોંચાડવાના, પૈસા દેવાના, બહુ મોટી વાત છે. પૈસા તો કોઈ પણ માણસ આપી શકે પરંતુ સમયનું દાન એ બહુ મોટું દાન છે. શૈલેષ ભગત તરફથી રૂપિયા 5,000 અને 1 ઘનશ્યામ જન્મોત્સવની આરતી માટે રૂપિયા 5,000 ને 1 શ્રી શૈલેષ ભગત લાડવી ઉંભેણ શ્રી શૈલેષ ભગત. એ ચંદ્ર તારા અજવાળા દુનિયા બાર પડે રે, એ શૈલેષ તારા અજવાળા મોતી સર પડે રે, એના કિરણો તો લળી લળી જાય, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે, એના કિરણો તો લળી લળી જાય, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે. એ શૈલેષ ભગત લાડવી થી આવ્યા રે, એના ગુરુને પ્રેમથી બોલાવ્યા રે, એ આવી સેવા ના કર્યા રૂડા કામ, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે, નાણા
मळशे पण आवा टाणा नहीं मळे रे आपणे त्यां घणी बधी तिथिओ छे एकम बी त्रि चौथ पाचम छठ सातम आठम नोम दसम एकादशी बारस तेरस चौदस अने पूनम पछी पाछु रिटर्न थवू पड़े पूनम थी पाछी एकम आवे એટલે આપણે એકમનો બહુ મોટો મહિમા આપણે ખબર છે નવ વર્ષ હોય ત્યારે ઠાકોરજીને વિવિધ વિવિધ પ્રકારના ભોજન ધરાવીએ છપ્પન ભોગ ધરાવીએ એટલે આપણે એકમ લગીને તો પહોંચી ગયા છે બહુ સરસ વાત એકમ પણ મારી એવી ઈચ્છા છે બીજ લગીને પહોંચી જાય ભાઈ બીજનો આપણે ત્યાં બહુ મોટો મહિમા એકમ કરતા પણ બીજ આપણે ત્યાં આ બધા લગભગ આપણા બધા ખેડૂત વર્ગ જ છે ભલે સુરતથી આવ્યા હોય આપણે ત્યાં એક જૂની કહેવત હતી દિલીપભાઈ એક ગણે ગણ નહીં બીજી ગણે ગણ ત્રીજી ગણે ગણ તો કાપો વાળીને લણ એવી જૂની કહેવત છે આપણે એટલે બીજ લગીને પહોંચી જઈએ તો એનો બહુ મોટો આનંદ રહેશે એકમ લગીને તો આપણે પહોંચી ગયા અને રૂપિયા 11111 રૂપિયા 11111 શ્રી ભાવેશભાઈ ઘિનૈયા એમના માટે કોઈ જોરદાર તાલીઓ થઈ જાય શ્રી ભાવેશભાઈ ઘિનૈયા રૂપિયા 11111 ઘનશ્યામ જન્મોત્સવ માટે હું આશા રાખું દિલીપભાઈ 22 લગીને આપણે પહોંચાડી દીધી આમ તો આપણે તો પૂનમ લગીને પહોંચવું છે પછી પણ પાછું રિટર્ન થવું છે એ મોતી શર્મા આવ્યો રે અંબાની ડાળી તો લાવ્યો રે સોનાની સાચ પર ડાયો રે મારે તે મોતી સર આવ્યો એલા મોરલા મોરલો ક્યાંથી આવ્યો સિંહ ભાઈ ઘેર આવ્યો ને એની ડેલીએ થી ઉડ્યો ને હાથ કે બેઠા છે ગોપીઓના મોતી શર્મા આવ્યો એલા મોરલા મોરલો ચોથી આવ્યો સિંહ બે ત્રણ ચિઠ્ઠી આવી છે પણ તે પૂર્વે જે ઘનશ્યામ જન્મોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છે એમાં આપણું જે શ્રીહરી સાઉન્ડ મેં કાલે સત્યપ્રકાશ સાહેબ કીધું બીજા શ્રીહરી સાઉન્ડ આઈનું નહીં હોય મને કે રામપુરથી આવ્યું છે અને બપોર પછીનો જે ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવાનો છે એની સંપૂર્ણ શોભા એ શ્રીહરી સાઉન્ડ સર્વે અને શ્રીહરી સાઉન્ડ છે ને એટલે જ મજા છે અવાજ તો ઘણા ને સાંભળીએ લોકો એમ કહેતા હોય કે અમારા ઘરમાં અમારો અવાજ ઊંચો નથી થતો બહેનોની આ રાહ હોય કે પુરુષો સાંભળતા નથી પુરુષોની એ રાવ હોય કે બેનો સાંભળતા નથી પણ હમણાં સ્વામીએ કીધું અને દિલીપભાઈએ કીધું કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય સત્કાર્ય થતું હોય અને જ્યાં જેનો અવાજ ઊંચો રહે ને એનો ઘરમાં કાયમ માટે અવાજ ઊંચો રહે મારે પાણી માપવું છે આજે મોતીસરની આજુબાજુના ગામડામાં કે ઘરમાં કોનો અવાજ ઊંચો રહે છે બોલો શ્રી રાધા રમણ દેવની ભાઈનો બોલ્યો રે રામપુર થી મોરલો આવ્યો રે શ્રી હરિ સાઉન્ડ માં બોલ્યો રે એ મોતી શર્મા ઉડેલા મોરલા મોરલો ચોટી આવ્યો સિંહ ઘનશ્યામ જન્મોત્સવની પ્રથમ આરતી ઉતારવા માટે જેમનો હમણાં આપણે શૈલેષભાઈનું ભાવેશભાઈ
એવી જ રીતે ઘણા બધા હરિભક્તો એના હૃદયમાં ભાવ સ્નેહ અને લાગણી ઉછાળા મારી રહી છે. એવી જ રીતે જયસુખભાઈ જસમતભાઈ કાથરોટિયા, જયસુખભાઈ જસમતભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા એકવીસ હજાર રૂપિયા શ્રી જયસુખભાઈ જસમતભાઈ કાથરોટિયા તથા યોગેશભાઈ જે કાથરોટિયા મતલબ આપણા યજમાન પણ છે, જેની બહુ મોટી સેવા છે, એક વાર જોરદાર તાળીઓના નાદથી એમને કાથરોટિયાની દેલી બોલ્યો રે. આમાં કાથરોટિયાની બાઈ હોય તો હાથ ઊંચા કરો, ખબર પડે કેટલી છે કાથરોટિયાની. એક મિનિટ દિલીપભાઈ, એક મિનિટ. આ લોકો જ ઘરે ખાય તમે ખાતા નથી બધા? એ લોકોને ઉધડું આપી દેવું છે આપણે, નહીતર આપણા માટે ટોલ નાકા ને ચાર રસ્તા છે જ. મારી વાત સંભળાય બરાબર? જે અહીંયા તાળી નહીં પાડે એના માટે ટોલ નાકા અને સિગ્નલ, મોટા સિટીમાં સિગ્નલ હોય, ટ્રાફિક સિગ્નલ, ત્યાં તાળીઓ પાડવાની. એટલે આજનો દિવસ એ તો ઘનશ્યામ મહારાજને રાજી કરવાનો દિવસ. અને આપણે તો એવું કહીએ કે સહનાભવતુ સહનાઉ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે, બધા સાથે મળી અને ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનો રાજીપો લઈએ. એટલે ખાલી બેનો તાળીઓ ન પાડે, નહીં તો તમારે અહીંયા જ જવાનું પાછું, યાદ રાખજો. રૂપિયા પચીસ હજાર શ્રી દિનેશ દાદા ઉંભેણવાળા. દિનેશ દાદા એટલે મારો સાધુનો એક અંગ કહેવાય, આ તો સાધુનો અંગ કહેવાય એટલું કહું. પણ એક મિનિટ, આ અઘરી આઈટમ પણ છે, અઘરી ક્વોલિટી પણ છે. સત્યપ્રકાશ સ્વામી, પૂજ્ય ગુરુ સ્વામી અને પ્રેમસ્વરૂપ શાસ્ત્રી સ્વામીનો આશીર્વાદ છે ને, એટલે આ ક્વોલિટી હરખી હાલે છે, નહીંતર બહુ અઘરી ક્વોલિટી છે. એ દિનેશ દાદા ઉંભેણવાળા તરફથી રૂપિયા 25,000 એક વખત શ્રી ઘનશ્યામ જન્મોત્સવ માટે રૂપિયા 25,000 શ્રી દિનેશ દાદા ઉંભેણવાળા. અને દિનેશ દાદાને વિનંતી કરીશ કે તેઓ શ્રીને દિલીપભાઈ અને એમની સાથે રહેલા જે સંગીત કલાકારો એમનું સન્માન કરવાનું છે. સત્વરે ત્યાં જશે, વિશેષ સમયનો વ્યય નહીં કરે. પૂજ્ય સત્યપ્રકાશ, એક લાઈન ગાઈ લઉં. એ રમતો જાય, એ ભમતો જાય, કાથરોટિયાની ડેલીએ નાચતો જાય, આજ મોતી શર્મા આવો રૂડો મોરલો. એ કાથરોટિયાની ડેલીએ બોલે રૂડો મોરલો. આજ મોતી શર્મા, મોતી શર્મા આવો રૂડો મોરલો, એ મોરલો, એ મોરલો. દિલીપભાઈને વિનંતી કે સત્વરે બધા એની સાથે જેરેલા, તમે ચારે ચાર પગે થઈ ગયા છો? ચાર પગે એટલે લગ્ન થઈ ગયા એમ પૂછું છું. કોણ કોણ બાકી છે? થાતા નહીં અને હોય તો વિચાર હોય તો પૂછી લઉં આજુબાજુ વાળાને, આપણા જે મિત્રો હોય એનો અનુભવ હોય, જેનો જાજા વર્ષનો એને પૂછી લેવું. કારણ કે કોઈ પણ ધંધો કરતા પહેલા એ જોખમ ના ઉઠાવી. આપણો મોતીસર ગામનું જે યુવક મંડળ છે એમના તરફથી રૂપિયા 51,000 ઘનશ્યામ જન્મોત્સવ માટે શ્રી મોતીસર રાધારમણ દેવ યુવક મંડળ એમના તરફથી રૂપિયા 51,000 પૂરા શ્રી ઘનશ્યામ જન્મોત્સવ માટે. જો કિનારો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહેતે હૈ, ઓર જો તુફાન સે ટકરાતે હૈ ઉસે યુવાન કહેતે હૈ. એવા અમારા યુવાનો એ રાધારમણ દેવને પ્રસન્ન કરવા માટે, ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે, સંતોને અને આપણા જે વડીલો જે ભગવાનના ધામમાં બેઠા છે, હું તો કહું આજે મોતીસર ગામના દરેક યુવાનો અને એના માતા પિતા જે અક્ષરધામમાં બેઠા હશે એની ઉપર ભગવાન તો રાજી છે જ, પણ એના માતા પિતા બહુ રાજી થતા હશે કે અમને ઉજળા કરી દેખાડ્યા આજે આ લોકોએ. એટલે મોતીસરના યુવાનો તરફથી રૂપિયા 51,000 ઘનશ્યામ જન્મોત્સવની આરતી માટે રૂપિયા 61,000 શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 61,000 શ્રી ઘનશ્યામ જન્મોત્સવ. આપણે રાંધણ છઠ લગીન પહોંચી ગયા. 61 એટલે 6નો આંકડો એટલે છઠ, રાંધણ છઠ પછી મતલબ કે હાતમને દિશે ઢેબરા ખાવાના, એવું હોય ને? ઘણા વર્ષોથી ખાધા નથી, ભૂલાઈ ગયો. થોડી ઘણી મેમરી હતી, કાલે ખાટી છાશ પીધી ને એટલે હાવ જતી રહી. રસ્તામાં જતો હતો ને કાલ રાત્રે તો આ ચોટલી ઊંચી,
છોકરાએ પૂછ્યું પાછળથી, મને કે સ્વામી, મેં કીધું છે તો એરિયલ હારું, પણ આમાં નેટવર્ક નથી આવતું. આ મોતીસરની છાશ પીધી ને નેટવર્ક જતું રહ્યું બધું. એટલે રૂપિયા 61,000 રૂપિયા એ કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી. પણ આપણે વાત કરતા હતા સાતમની, સાતમનો આંકડો પણ આવી ગયો છે. શ્રી ભાવેશભાઈ તથા એમના દાદા શ્રી રતિલાલભાઈ એમના તરફથી રૂપિયા 71,000 રૂપિયા ઘનશ્યામ જન્મોત્સવની આરતી માટે રૂપિયા 71,777 રૂપિયા શ્રી ભાવેશભાઈ તથા એમના દાદા રતિલાલભાઈ. સાતમ પછી આઠમ આવે અને આઠમની જ મજા હોય. આપણે ત્યાં નાના મોટા પ્રસંગો હોય, બેનો દીકરીઓ બહાર ગયો હોય લગ્ન પ્રસંગ કરી, અને જન્માષ્ટમી આવે એટલે કે માવતરની આ જવું છે, પિયરની જવું છે, એવી બધાને ભાવના હોય. જન્માષ્ટમીનું પર્વ એટલે બહુ મોટું પર્વ. એવું જ પર્વ આપણે બપોર પછીના સમયમાં કદાચ આ મોતીસર નહીં હોય, સાંજના સમયે છપૈયા ખડું થશે. ધર્મદેવ અને ભક્તિ માતાને જ્યાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલા જે પ્રગટ થયા હતા, એ જ ભાવ, એ જ પ્રેમ, એ જ લાગણી, એ જ સ્નેહ, એટલા જ ઉત્સાહથી આપણે ઉજવવાનો છે. એમાં રૂપિયા 71,000 રૂપિયા શ્રી ભાવેશભાઈ તથા એમના દાદા રતિલાલભાઈ તરફથી રૂપિયા 71,000 રૂપિયા. વાહ, ભગવાન આપણા સંકલ્પ પૂર્ણ કરે છે. અહીંયા હરિકૃષ્ણ મહારાજ બિરાજવાના છે. સાહો કી નિગાહો મેં અજબ તાસીર હોતી હૈ, સાહો કી નિગાહો મેં અજબ તાસીર હોતી હૈ, અગર વો લુફત સે દેખે તો ખાખ ભી અક્ષ. રૂપિયા 81,888 શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા ઘનશ્યામ જન્મોત્સવ માટે શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા. આ તો કૃષ્ણ જન્મ લગીને પહોંચ્યા. આપણે રામનવમી, નવનો આંકડો એટલે પૂર્ણ આંક, આપણે નવમી સુધી પહોંચવું છે. હું આશા કરું કે જલ્દીથી નવનો આંક પણ આવી જાય. તો કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 81,888 રૂપિયા. એ કાથરોટિયાની ડેલીએ આ વાલાની માણકી રમતી જાય, ગઢપુરથી માણકી મોતી સર્જા આડી કાથરોટિયાની ડેલી આવે. એ સોના રૂપાના કડલા પહેરાવો, એ માણકીને મતવાલી બનાવો, મોતી સરગામમાં મોતી સરગામમાં કૂદતી જા પતવાલી આજ માણકી જા. એ કાથરોટિયાની લેલીએ જા. એક વખત જોરદાર તાળીઓ પાડી દો. જે આંકડો બોલવા જઈ રહ્યા છે, આપણે નોમની વાત કરતા હતા, નોમથી આપણે આગળ નીકળી ગયા, દસમ સુધી પહોંચી ગયા. મારો વિચાર પણ હતો કે આપણે ત્યાં વિજયાદશમી એટલે દશેરાનું બહુ મોટું સરસ મુહૂર્ત કહેવાય, વગર જોયું મુહૂર્ત. કોઈને લગ્ન છૂટાછેડા માટે નહીં, લગ્ન કરવા હોય ને, લગ્ન કરવાના હોય, કોઈને ઓફિસનું મુહૂર્ત કરવું હોય, કોઈને ફેક્ટરીનું મુહૂર્ત હોય, કોઈને ઘરનું ખાતમુહૂર્ત કરવું હોય, મંદિરનું ખાતમુહૂર્ત કરવું હોય, ટૂંકમાં શુભ પ્રસંગ જેને કરવો હોય, આપણે અહીંયા 5-10 એવા મુહૂર્તો છે. જેમ લાભપાંચમ છે, વિજયાદશમી છે, ધનતેરસ છે, અખાત્રીજ છે. અખાત્રીજ હમણાં જ આપણે ગઈ, એમાં મુહૂર્ત જોવા ન હોય, ભગવાનને સંભાળીને કામ કરીએ એટલે સફળ. આપણે વિજયાદશમી સુધી પહોંચી ગયા. રૂપિયા 1,11,111 શ્રી રાધારમણ દેવ યુવક મંડળ મોતીસર. એક જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈએ આ યુવક મંડળે. સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હોસલો સે હી ઉડાન હોતી હૈ, પૈસા હોય એટલે બધા કામ નથી થઈ જતા. રાવણ ત્યાં કે સોનાની લંકા હતી, ફૂટી કોડીનું દાન નથી આપ્યું. આ નાના નાના યુવાકોએ બધાએ પોતાની સંપત્તિ, પોતાનો જે ખર્ચ, એમાંથી જે મની બચત કર્યું છે, એ રાધારમણ દેવને પ્રસન્ન કરવા છે. એક વખત ફરીથી જોરદાર તાલીઓના નાદથી એ મોતી સરના યુવાનો રે, એ આવો મારા જુવાની આને, તમારો ડંકો વાગ્યો મોતી સરમાં, રૂડો ડંકો વગાડો રે હા, એ
કાંઠ નો ઈ ઉડ્યો રે મોરલો મોતી શર્મા આવ્યો જીહ બેનો તો પર્વ કરતા છે પુરુષો કેટલા વ્રત ઉત્સવ કરો છો બેનો તો લગભગ હરિજયંતિ કરે મુળાકાત કરે ઘણા બધા ઉત્સવ કરતા હોય બધા રોટલા ખાઈને કરતા છે કાંઈ બાજુમાં ધોકડવા ફાસ્ટફૂડમાં જતા હશે ક્યાંક હા પીઝા ને પાણીપુરી વેજીટેબલ ઘી બાવડની ચા હોંસે હોંસે પી કામ ન કરી ના જ થાય રૂપિયા 1,11,111 આપણે એકાદશી લગીને પહોંચી ગયા પણ એકાદશી પછી જે બારસનું પારણું હોય ને એને એકાદશીનું સંપૂર્ણ ફળ મળે રૂપિયા 1,11,111 શ્રી દેવજીભાઈ ઘીનોયા શ્રી ખીમજીભાઈ ઘીનૈયા અને રતિલાલભાઈ ઘીનૈયા એમના તરફથી ઘનશ્યામ જન્મોત્સવની આરતી માટે રૂપિયા 1,11,111 આપણે એકાદશી લગીને પહોંચી ગયા આપણે બારસ લગીન હજી એ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ એ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ એ શરણાયુ ને ઢોલ પ્રગટો દીવડા જા કમજોળ શરણાયુ ને ઢોલ પ્રગટો દીવડા જા કમજોળ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ 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 હમણાં મેં આપણે વાત કરી હતી ને ભગવાન સંકલ્પ સિદ્ધ છે અરે હજી કૃષ્ણ મહારાજ જ્યારે અહીં બિરાજ છે અત્યારે ઠાકોરજી બિરાજે છે આપણે જૂનું મંદિર પણ નૂતન મંદિરમાં આવ્યા પછી આ ગામની રોનક કંઈક જુદી હશે મને એવું દેખાય છે કે જેનો પ્રારંભ સારો હોય એને પછી ક્યાંય એને વિચારવાનું જ ન હોય એ પછી આંખો વિચન દોડો જાય રાખમાં હાથ રાખે તો એને સોનું જ મળે આજે મોતીસર ગામના આંગણે ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય મંદિર બનેલું છે એમાં સરસ મજાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી બધા આબાલ વૃદ્ધ નાના મોટા બધા સાથે મળી અને એક સૂત્રતાથી હમણાં મને સત્યપ્રકાશ સ્વામી કહેતા હતા કે ગામમાં ક્યાંય કોઈ વિરોધનો સૂર નથી નહીતર સત્કાર્ય કરવું હોય ને બહુ અઘરું છે આપણે ઘરે અહીંયા ખાલી એક બાથરૂમમાં ફેરફાર કરવો હોય એક રસોડામાં ફેરફાર કરવો હોય કંઈક કલરનું કામ કરવું હોય ને તો દીકરો જુદું કે દીકરી જુદી કે છોકરાની ઘરવાળી પુત્ર બધું 15 દિવસ આવી પહેલા જ આવ્યું હોય એ પાછું કંઈક બીજું સૂચન કરે પરંતુ મોતીસર ગામના આંગણે જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જમવાની વાત હોય ઉતારાની હોય મહેમાનોને સાચવવાની વાત હોય આપણી પોથી યાત્રા હોય કે કોઈ પણ પ્રસંગ હોય ક્યાંય વિરોધનો સૂર નથી બધાને એવું છે કે આ પ્રસંગ અમારો છે અમારા ગામમાં ઉજવાઈ રહ્યો છે અને અમે બધા સાથે મળી અને ઉજવી રહ્યા છે એટલે ગામમાં ક્યાંય વિરોધનો સૂર નથી બહુ મોટી વાત છે આ બહુ મોટો સારામાં સારો મેસેજ છે એટલે આપણે જે સંકલ્પ હતો 12 સુધી પહોંચવાનો એમાં કનુભાઈ ભાવેશભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 1,21,000 રૂપિયા રૂપિયા 1,21,000 શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી ઘનશ્યામ જન્મોત્સવના રૂપિયા 1,21,111 એ છપૈયામાં વાગે ઘૂઘરા હરે મોતી શર્મા વાગે ઢોલજો છપૈયામાં વાગે ઘૂઘરા હરે મોતી શર્મા વાગે ઢોલજો કાથરોટિયાના છોકરા ઉતારે રે મારા ઘનશ્યામની આરતી જો એ રૂડો રૂડવાળો છોકલા હવાળો મારો લાગે ઘનશ્યામ જો બારસ લગીને પહોંચી ગયા તમને બધાને ખબર છે દિવાળી પહેલા એક પર્વ આવે કાળી ચૌદશ અને એની પૂર્વે ધનતેરસ ધનતેરસના દિવસે આપણે લોકો સોનું ખરીદે ચાંદી ખરીદે લોકો નવી જમીનો ખરીદે નવા ફ્લેટ નવી દુકાન નવી ઓફિસ નવા વાહનો ખરીદે એટલે તેરસનો મહિમા બહુ મોટો છે અને તેરસના આંકડે પણ આપણે પહોંચી ગયા છે આપણું મોતીસર ગામનું જે યુવક મંડળ છે આ ગઢાને એમ થાય કે અમે યુવાનો પણ કમ નથી
એટલે રૂપિયા 1,31,111 રૂપિયા શ્રી રાધા રમણ દેવ યુવક મંડળ મોતીસર એમના તરફથી શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવા માટે રૂપિયા 1,31,111. આપણે હજુ ઘણું બધું કરવાનું બાકી છે, આ ખાલી સમાપ્તિ નથી, આપણી શરૂઆત છે. તે પૂર્વે ઘણા બધા મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા, મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા એવી ભાવનાથી, એ જ લાગણીથી, એ જ ભાવનાથી ઘણા બધા હરિભક્તો પધાર્યા છે, એમનો પણ આપણે સત્કાર સમારોહ લેવો છે. અને તમને બધાને કહી દઉં, ઘણા બધા ઘરે પૂછીને નહીં આવ્યા, આ બાજુવાળા જે હળતા નથી હજી, એટલે ઘણા ઘરે કોઈને પૂછવાનું બાકી હોય, આ મોબાઈલ છે આપણી પાસે, એટલે કોઈને પૂછવાનું બાકી હોય તો પૂછી લેજો. આપણે મારો વિચાર છે 5 લાખની કરવું, ક્યાં લગીન કરવું, 5 લાખ તો કરવા જોઈએ ને ભલા માણા, લાભ પાચમ તો લગીન તો પહોંચવું જોઈએ. એટલે આપણે હજી 1,31,000 રૂપિયા પહોંચ્યા છીએ, એટલે વિશેષ સમય નહીં લઉં. હું પ્રકાશભાઈ વઘાસિયા, જેઓ ખાસ આ પ્રસંગે પાતાપુરથી પધારે છે, એમને વિનંતી કરીશ કે તેઓ શ્રી સત્યપ્રકાશ સ્વામી પાસે આવશે અને પ્રસાદીની પુષ્પમાળા અને રૂડા શુભાશીર્વાદ સ્વામી એમને પાઠવશે. એટલામાં તમને વિચારવાનો સમય મળે, ઘરે ફોન કરવો તો સમય મળે, એના માટેની વાત છે. આ બ્રેક એટલા માટે લીધો, આપણો બે કામ હચવાઈ જાય, એક પંથ અને દો કાજ. તો શ્રી પ્રકાશભાઈ વઘાસિયા પાતાપુર, પોપટભાઈ વઘાસિયા પાતાપુર, જાદવભાઈ ગોંડલિયા ફાચરિયા, ખોડુભાઈ દેસાઈભાઈ પરમાર 5 મણ ઘઉંની સેવા કરી છે, રોટલી વગર તો મેળ જ ન પડે, સામનાની રોટલી હોય એટલે લોકો લાડવા પણ અડે જ નહીં, કાયમ માટે નક્કી છે, એ સત્ય સનાતન વાત છે. એટલે 5 મણ ઘઉંની જેને સેવા કરી છે, ખોડુભાઈ દેસાઈભાઈ પરમાર, રમેશભાઈ લક્કડ નીતલીથી પધાર્યા છે. આવો રમેશભાઈ, ચેકબુક લઈ આવ્યા અંકલેશ્વરની, ભગવાનની બહુ મોટી કૃપા છે. અને ત્યાં નીટલીમાં જ્યારે મંદિર બન્યું ત્યારે પણ બધા હરિભક્તો સેવા કરી, રમેશભાઈની પણ ઘણી મોટી સેવા રહી છે. નાના મોટા ઉત્સવ પ્રસંગમાં રાધારણદેવનું કોઈ પણ સત્કાર્ય હોય એમની સેવા હોય જ. રમેશભાઈ લક્કડ નીટલીથી પધાર્યા છે. એવી જ રીતે યજમાન પરિવારના લાગણી અને સ્નેહના તાતણે બંધાઈને જેવો આવ્યા છે એવા અમારા બિપિનભાઈ બવાડિયા, બવાડિયા હોસ્પિટલ ઉનાથી આવ્યા છે. મનીષભાઈ ધીરુભાઈ ખેની વડિયાવાળા, રામજીભાઈ ઢોલરિયા ખિલાવડ, ઠાકરસિંહભાઈ ખોકર, જે હરિભક્તોના નામ આ બોલાય તેઓ સત્વરેત્રે આવશે અને પૂજ્ય સ્વામી પાસેથી પ્રસાદીની પુષ્પમાળા અને રૂડા શુભાશીર્વાદ એમનો સ્વીકાર કરશે. તો શ્રી બિપિનભાઈ બવાડિયા હોસ્પિટલ, બવાડિયા હોસ્પિટલ, મનીષભાઈ ધીરુભાઈ ખેની વડિયાવાળા, વડવિયાળાવાળા, રામજીભાઈ ઢોલરિયા ખિલાવડ, ઠાકરસિંહભાઈ ખોખર આંબાવડ, રામજીભાઈ વઘાસિયા પાતાપર, છગનભાઈ પાણખાણ, પાણખાણમાં પણ પૂજ્ય સ્વામીએ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. મોતીસર રાધારમણદેવ યુવક મંડળ તરફથી રૂપિયા 1,31,111 શ્રી રાધારમણદેવ યુવક મંડળ મોતીસર એમના તરફથી ઘનશ્યામ જન્મોત્સવ માટે. વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ, એ વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ, મારા મોતી શર્મા વાગ્યો રે ઢોલ, મારા મોતી શર્મા વાગ્યો રે ઢોલ, સત્ય પ્રકાશ સ્વામી રૂડું મંદિર બનાવો, એ મારા મોતી શર્મા વાગ્યો રે ઢોલ. શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા, શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા તરફથી 13 તો પહોંચી ગયા હતા આપણે, 14 થી પણ વટી ગયા, એટલે રૂપિયા 1,51,151 શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા. મેં એવું ઘણી વખત જોયેલું છે, બહુ નાના હતો ત્યારે અહીં ક્યાંક પાતાપુરમાં ક્યાં ગયા હતા એક ઉત્સવ કરવા, ઘણા વર્ષો થયા, ગુરુ જોડે આવેલા ના વડીલ સંતો જોડે, ત્યારે પછી છોકરાઓ કઈક અઠિયો રમતા, તો અમદાવાદ એવું ચિત્ર રમે ને એમાં કઈક ગાડી કાઢી હતી કઈક પાછી, એટલે જે પાછા જે પાયકા હતા એને પાછું મરવાનું આવે, એટલે આમાં એવું પણ થયો. આ ખાલી 51 એટલે આપણે 15 ને આગળ પહોંચે નથી કે આપણે પાછું વળવાનું છે, એટલે જે 1,51,000 રૂપિયા, 1,71 આવશે ને 1,75 પણ આવશે, એટલે અત્યારે આપણે પૂનમ સુધી પહોંચી ગયા છે. એટલે શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા, શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા તરફથી ઘનશ્યામ જન્મોત્સવની આરતી નિમિત્તે
1,51,151 શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા તરફથી શ્રી વિનોદભાઈ ઘિનૈયા, શ્રી આશીષભાઈ ઘિનૈયા અને શ્રી પંકજભાઈ ઘિનૈયા એમના તરફથી રૂપિયા 1,61,161 રૂપિયા 1,61,111 શ્રી વિનોદભાઈ ઘિનૈયા, આશીષભાઈ ઘિનૈયા અને પંકજભાઈ ઘિનૈયા એમના તરફથી ઘનશ્યામ જન્મોત્સવની આરતીના બહુ સરસ એક ઘિનૈયા નો હુડ્યો રે ગુલાલ બિછાયો રંગ કેસરીયો હા ગુલાલ બિછાયો રંગ કેસરીયો હા આજ મોતી શર્મા ઉડ્યો રે ગુલાલ બિછાયો રંગ કેસરીયો હા એ ઢોલ નગારા શરણાયુ વાગે એ ઢોલ નગારા રૂડ શરણાયુ વાગે વાગે આવ્યા મહારાજ બિછાયો રંગ કેસરીયો આજ મોતી શર્મા ઉડ્યો રે ગુલાલ બિછાયો 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 મોતી શર્મા ઉડે રે ગુલાલ છાયો રંગ કેસરીયો અત્યારે આ ધૂળ ઉડે ને તો એ કેસરીયો શું કર ખબર પરસે ઓવાળે ધૂળ જોડે એમથી અમારા ભગવાતો કપડા છે એટલે કે એના કરતા પણ તમારો બધાનો જે ભાવ અને પ્રેમ અને જે લાગણી છે ઉપર સૂર્યનારાયણ તપે છે ઘણા તો બધા અહીં ખાલી શરીરથી બેઠા છે મનથી ક્યારના રસોડામાં પહોંચી ગયા છે પણ આ ઘણાની સભામાં એ પ્રકૃતિ હોય સભામાં છેલ્લા પંક્તિમાં પહેલા લાડવા ખૂટી ન પડે પણ ભગવાનની કૃપા છે સત્ય પ્રકાશ સામે હોય ત્યાં કઈ ખૂટે જ નહીં એને અનેક ગણું બનાવ્યું હોય કદાચ આથી 10 ગણું હરિભગત થાય તો ભગવાન રાધારમણ દેવની એવી પૂર્ણ કૃપા છે અને ગુરુ સ્વામીનો અમને ઉપર એવો આશીર્વાદ છે એટલે લગભગ ક્યાંય ખૂટતું જ નથી એટલે ભૂખ કોને લાગી છે મારે પૂછવું છે કોને ભૂખ લાગી છે કોઈને ભૂખ લાગી છે ભૂખ લાગી છે સત્સંગની ભૂખ છે મહારાજને રાજી કરવાની ભૂખ છે એટલે આટલો બધો તાપ છે છતાં બધા બેઠા છો ભૂખ ખાલી લાડવાની ને રોટલાની ભૂખ નથી સત્સંગની ભૂખ છે એટલા માટે બેઠા છીએ ભગવાન સ્વામિનારાયણનું જે પ્રાગટ્ય થવાનું છે ઘનશ્યામ જન્મોત્સવ થવાનો છે એ પૂર્વે અમારા ભૂતપૂર્વ શિક્ષક શ્રી શૈલેષભાઈ સાહેબ જેઓ છોકરાઓમાં નાના નાના છોકરાઓમાં સંસ્કાર સાથે જેને શિક્ષણનું કાર્ય જેને કર્યું છે એવા શ્રી ભૂતપૂર્વ શિક્ષક શ્રી શૈલેષભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી જલ્દીથી પૂજ્ય સ્વામી પાસે આવશે અને પ્રસાદીની પુષ્પમાળા અને રૂડા શુભાશીર્વાદ એમનો સ્વીકાર કરશે એક લાખ 61,000 શ્રી ઘિનૈયા પરિવાર શ્રી આશીષભાઈ પંકજભાઈ જે ઘિનૈયા પરિવાર એમના તરફથી રૂપિયા 1,61,151 શ્રી શૈલેષ શ્રી આશીષભાઈ ઘિનૈયા એમના તરફથી રૂપિયા 1,61,151 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 1,71,151 ઘનશ્યામ જન્મોત્સવની આરતી ઉતારવા માટે શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 1,71,151 અરે જીણે જીણે ચોખલીએ મોતી રે વધાવો રે ઉતારો આરતી ઘનશ્યામ ઘેરે આવશે અરે જીણે જીણે ચોખલી મોતી રે વધાવો રે ઉતારો આરતી ઘનશ્યામ ઘેરે આવશે હરખ ને હુલામણી ઘનશ્યામ ઘેરે આવશે
ए सोनावरणी जांजरियु घनश्यामनी रे वागशे घनश्याम जन्मोत्सव ने बधा हरिभक्तों ने खूब भावना खूब प्रेम खूब लागणी बधाने छे अने भव्याति भव्य उछवाय एवो बधानो भाव छे परंतु बारगाम थी घणा बधा हरिभक्तो पधारे छे તેઓ પણ નાની નાની મોટી સેવા લખાવી રહ્યા છે એમાં 5,011 રૂપિયા શ્રી પ્રભાબેન એ મહોત્સવ નિમિત્તે ભેટ આપી રહ્યા છે એમને કોઈ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ શ્રી રાજુભાઈ દુલાભાઈ સાપાવડા સાવડા ગામ ડોંબીવલી મુંબઈથી આવ્યા છે તેઓ શ્રી 500 રૂપિયા લખાવે છે 500 રૂપિયા મનજીભાઈ બગીચાવાળા સનખડા 500 રૂપિયા ભાણજીભાઈ ઘેલુભાઈ રમણીયાવાળા એમના તરફથી આવીએ છીએ શ્રીજી ભરોસે શ્રી રાજુભાઈ શ્રીજી પરોસે શ્રી મહોત્સવ નિમિત્તે 5,011 રૂપિયા ભેટ આવી રહી છે એમને પણ એક જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ સ્વામીનો એક બહુ સરસ કાયમને માટે એક ઉદ્દેશ રહેલો છે કોઈ પણ હરિભક્ત 5 રૂપિયા આપે તોય ભલે 500 આપે તોય ભલે ને 5,00,000 આપે તોય ભલે અને અનુકૂળ હોય ને ભગવાનને એની ઉપર કૃપા હોય ને વધારે આપવા હોય તોય ભલે પરંતુ જે પૈસા આપો એ આગળના ભાગમાં જે કાઉન્ટર છે ત્યાંથી પહોંચ ખાસ લઈ લેજો તમે જેને પણ પૈસા આપો ત્યાંથી શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મોતીસર એમાં જમા થાય એટલા માટે દરેક હરિભક્તોને ફરી ફરી કરવત પ્રાર્થનાને સૂચન છે કે કોઈ પણ 5 પૈસા આપે તોય ભલે ને 5 રૂપિયા કે 5,00,000 આપે આગળનું જે કાઉન્ટર છે થાળ ભેટનું ઓફિસનું ત્યાંથી એ પોતાની પહોંચ મેળવી લેશે એવું સ્વામીનું ખાસ સૂચન છે 11,000 રૂપિયા શ્રી રામજીભાઈ વગાસિયા પાતાપુર એમના તરફથી ઉત્સવ ભેટ રૂપિયા રસ્તે પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી અને ઋષિ દર્શન ભગત શ્રી રામજીભાઈ વગાસિયા એમના તરફથી રૂપિયા 11,000 રૂપિયા મહોત્સવ તરીકે ભેટ આપે છે વાહ સ્વામી જ્યાં જ્યાં મંદિરો બનાવે લગભગ સ્વામી અત્યાર સુધી 25-30 મંદિરોના નિર્માણ કાર્ય કર્યા એમાં રામજી મંદિર બાજુમાં નીટલેમાં તો સ્વામી રામજી મંદિર પણ સ્વામીએ બનાવ્યું 2-3 જગ્યાએ રામજી મંદિર બનાવેલા કે હનુમાનજીનું મંદિર બનાવ્યું અહીંયા પણ આપણે ઉત્સવ પહેલાં કરેલું હનુમાનજી મહારાજનો એ પણ સ્વામીના સંકલ્પથી અને સ્વામીના સહકારથી જ આપણે ઉત્સવ ઉજવેલો તો ઘણા બધા મંદિરો બને છે અને જ્યાં જ્યાં મંદિર બને ત્યાં રામજીભાઈ વગાસિયાની સેવા હોય ને હોય જ એવા ઘણા બધા આશ્રયદાતાઓ છે કે સ્વામી કોઈ પણ સત્કાર્ય કરે વિના વિલંબે અને સ્વામીનો ફોન જાય તો ભલે નકરી લોકોએ કીધેલું છે કે અમને પૂછવાનું જ નહીં સ્વામી તમારે ખાલી કહી દેવાનું અમને આદેશ કરી દેવાનું એટલે પૈસા આવી જ છે એવા દરેક હરિભક્તોને ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરું કે ભગવાન શ્રીહરિ દરેકને સેવા કરવાની તક આપે શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 1,71,151 શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 1,71,151 રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર લાડવાનું મૂર્તિ હાચવવાનું છે આપણે લગ્નના લાડવા અને મંદિરના લાડવા એનું બેનું મુહૂર્ત ન જતું કરે લગ્નના લાડવાની તમને ખબર હોય મંદિરના લાડવાની અમને ખબર હોય લગ્નના લાડવામાં એવું સાંભળ્યું છે ખાઈ પસ્તાય નો ખાઈ પસ્તાય આમાં લગભગ 90% તો ખાઈને બેઠા છે 5% કાંઠે બેઠા 5% જે બાકી છે એટલે આપણે લાડવાનું મુહૂર્ત સાચવવાનું છે તે પૂર્વે ઘનશ્યામ જન્મોત્સવની આરતીમાં શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી રૂપિયા 1,71,151 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર આજ કાથરોટિયાનો જોને ઉડ્યો અને હો નાની હાકળે બોલો મોરલો એ તો મોતી શર્મા માલ તો અરે જોને સોનાની સાચે બોલતો જા શ્રી કનુભાઈ ભાયાભાઈ કાથરોટિયા એમના તરફથી ઘનશ્યામ જન્મોત્સવની આરતી નિમિત્તે રૂપિયા 1,71,151 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર પૂરા બોલો શ્રી રાધારમણ દેવની જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય હું વિનંતી કરીશ ભાઈ શ્રી કનુભાઈ એમને વિનંતી કરીશ કે તેઓ શ્રી જલ્દીથી અત્રે સ્વામી પાસે આવશે અને પ્રસાદીની પુષ્પમાળા અને રૂડા શુભાશીર્વાદ એમનો સ્વીકાર કરશે એ આરતી ઉતારે એ હરિ નહીં લાવે
એ મન ડારમ તો જાય મોરલિયો કહું કા કર તો જાય મોરલિયો કહું ના કર તો જા હાલો ગોપીઓ છેલી તારી એ કહું કા કર તો જાય મોરલિયો કહું કા કર તો જાય ઠાકોર જમાડી રિલેક્સ થઈ આરામ કરી અને પાછા વક્તા શ્રી આવે તે પહેલા આપણે બધાએ સભામાં આવી જવાનું છે અને બપોર પછીની સભા એટલે ઘનશ્યામ જન્મોત્સવ એ ઉજવવાનો હોય તો દરેક હરિભક્તો થાપણાના કપડા પહેલા આપણે જૂના જમાનામાં થાપણા હતા ત્યારે કબાટ નહોતા શોકેશ નહોતા એટલે થાપણાના કપડા રાખતા એ સરસ મજાના એ સારા સારા કપડા પહેરી અને ઠાકોરજીનો જન્મોત્સવ ઉજવવાનો છે એવી ભાવનાથી દરેક હરિભક્તો બધા જ આજુબાજુમાં સગાવાલા સ્નેહી આજુબાજુમાં કોઈ ગામડામાં રહેતા હોય કોઈ મિત્ર વર્ગ બધા રહેતા હોય એને પણ ફોનથી જાણ કરી અને જાજામાં દાદા હરિભક્તોનો લાભ લે એવું અમારું સત્યપ્રકાશ સ્વામીનું સૂચન છે એની દરેક હરિભક્તો ખાસ નોંધ લે પૂજ્ય વાસુદેવ સ્વામી આ પ્રસંગે પધાર્યા છે તેમને સ્વામીનો સત્કાર કરવાની ઈચ્છા હોય હું વાસુદેવ સ્વામીને વિનંતી કરીશ કે તેઓ શ્રી સ્વામીને રૂપિયા 1100 શ્રી છગનભાઈ વલ્લભભાઈ પાણખાણ 1100 રૂપિયા હિંમતભાઈ વલ્લભભાઈ પાણખાણ 7500 રૂપિયા મહિલા મંડળ મંગળ ફેરાના મોતીસર 5151 દીપસિંહ અર્જણભાઈ મોતીસર 2100 રૂપિયા શ્રીજી ભરોસે હરિભાઈ નારાયણભાઈ હિરપરા 500 રૂપિયા જીવા પર આ દરેક હરિભક્તો માટે ભગવાન શ્રી હરિના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના કરું કે ભગવાન શ્રી હરિ અમને દરેકને સેવા કરવાની ખૂબ સારી તક આપે બોલો શ્રી રાધા રમણ દેવ